चर्चा चाली रही छे अने छेल्ला बे दिवसथी एवो विचार करवामां आव्यो कि धर्म एक ज छे, संप्रदायो अनेक छे, पंथो अनेक छे, रीति रिवाजो रूढ़ियो जुदा जुदा छे, पण मूळ धर्म जेने कहेवाय कि मूळ धर्म एक ज छे अने ए धर्मने आपणे समजवा माटे सनातन धर्म एम कहीए छे। ये कोई व्यक्ति नो चलावेलो नथी, ये कोई अमुक काल में चलावेलो नथी, ये ज्यारथी मानव छे त्यारथी छे, कारण के मानवना साथे संबंधित छे, अने एटला माटे एने सनातन धर्म एम कहेवामां आवे छे। पछी सनातन धर्म एटले मूळ धर्म क्रिश्चियनिटी में छे, मुस्लिम में, इस्लाम में पण छे, अने दुनियाना बधा संप्रदायो अने धर्मोमां એનું અસ્તિત્વ છે। એના વિના ધર્મનું અસ્તિત્વ જ ન થઈ શકે। એની સાથે જ્યારે જુદા જુદી રૂઢિઓ રીતિ રિવાજો મળે ત્યારે એને સંપ્રદાય કહેવાય। એ ચર્ચા બે દિવસથી કરવામાં આવી અને એ બધી જે રીતિ રિવાજો છે એમાં ધાર્મિક રિવાજો અને સામાજિક રિવાજો, આ બધા રિવાજો ભેગા થાય ત્યારે એને સંસ્કૃતિ કહેવાય, એનું નામ કહેવાય संस्कृति कहवा। एटले अपना त्यानी जे संस्कृति छे ये संस्कृति अने अहीनी संस्कृति छे ये संस्कृति बेमा फेर छे।
અને સંસ્કૃતિ પરિવર્તનશીલ છે એ પણ કાલે વાત કરવામાં. દાખલા તરીકે આપણા ત્યાંની સંસ્કૃતિ એવી કે બે માણસો મળે તો એકબીજાને હાથ જોડે, ત્યારે અહીંયા હાથ મેળવે, સ્વાભાવિક છે. તો હવે હાથ જોડવા યા હાથ મેળવવા એને ધર્મને કઈ લેવા દેવા નથી, એ તો સંસ્કૃતિ છે. એને શું કહેવાય? સંસ્કૃતિ છે. કેટલી વિચિત્રતા છે તમે જુઓ. આપણા ત્યાં કોઈ આવે તો આપણે એને આવકાર આપીએ, ઘરમાં જે શક્તિ પ્રમાણે પાણીનું ભાવ એ પૂછીએ, ચા પાણીની વાત કરીએ. ત્યારે હું લંડનમાં ઇંગ્લેન્ડમાં હતો અને ઇંગ્લેન્ડમાં પેલા નોર્વિચ શહેરમાં એક મેયરને મળવા જવાનું થયું. એ બેન હતી મેયર, એટલે એણે લાંબો હાથ કર્યો. હવે મેં 3-4 માણસો આપણા દેશમાં હું કોઈ બેન સાથે હાથ મેળવું તો કેટલો મોટો આઘાત લાગે લોકોને. હવે ત્યાં તો એ રિવાજ છે અને આવી કલ્પના નહીં કે બેન છે, અને જો ના મેળવીએ તો પેલાને અપમાન થાય કે જો અમે. પછી અમે બધા બેઠા, સરસ વ્યવસ્થા, પેલા બીજા બધા સાથે હતા એમને કોફી. મને કે તમે શું લેશો? મેં કહું તો ચા પાણી કોફી કઈ લેતો નથી. એટલે એને દુઃખ થયું થોડું, કઈ નથી લેતા. મેં કે ના, હું તો તો થોડો વાઇન મંગાવું એમ કે. હવે એને નિર્દોષ ભાવ થી એને એમ નહી કે આવું અમારે ત્યાં આવું કહેવાય જ નહીં, કોઈ સાધુ સંન્યાસી માટે આવું કહેવાય જ નહીં. એ અહીંની સંસ્કૃતિ છે. અહીંયા એ કોઈ પીતું હોય તો કઈ એના ઉપર આકાશ તૂટી પડે નહીં, પણ આપણા ત્યાં જો કોઈ એ પીતું હોય તો એના ઉપર જાણે આખું આકાશ તૂટી પડ્યું હોય. કારણ બે ની સંસ્કૃતિ ડિફરન્સ, ઈસ્ટ અને વેસ્ટ, એમાં બહુ મોટો ભેદ છે. મૂળ ધર્મની સામ્યતા છે. એટલે આ બીજી વાત તમે યાદ રાખજો. અને એ શું છે કે પ્રત્યેક જે ધર્મ અથવા જે સંપ્રદાય અથવા જે પંથ, એના ત્રણ ધારાઓ હોય છે. એની મુખ્ય ત્રણ ધારાઓ હોય છે. એક તો એની આચાર ધારા, એટલે એ સંપ્રદાયના આચાર કેવા છે. બીજી જે ધારા છે એ એની ધાર્મિક કર્મકાંડોની ધારા છે, અને ત્રીજી જે ધારા છે એની ધાર્મિક ફિલોસોફીની ધારા છે. આ ત્રણ જુદા જુદા છે. તો આચાર ધારા પહેલી, તમે કયો ધર્મ કયો પંથ કયા ટીલા કરો છો એ બધું એક તરફ રહેવા દો, તમારું જે હોય. પણ તમારો રોજનો આચાર છે એ આચાર કેવો છે, અને એ આચારની દ્રષ્ટિએ જો જોઈએ તો આ લોકો આપણા કરતા ઘણા ધાર્મિક છે અમુક બાબતોમાં, છે કે નહીં? આપણા કરતા ઘણા ધાર્મિક છે અને એના ફળ એમને મળે છે, અને આપણે જે આચાર નથી કરી શકતા એનો ફળ આપણને મળે છે. મળે છે કે નથી મળતું? તમે આ સ્ટોરમાં ફરો એમાં મેડ ઇન તાઇવાન, કોરિયા, જાપાન, હોંગકોંગ ચિકાર ભરેલું છે. મેડ ઇન ઇન્ડિયા કેમ નથી ભર્યું? તમારે ત્યાં કેટલા કપડાની મિલો છે, કેટલું કપડું થાય છે. હવે તો જાપાનીઝ કપડા કરતા પણ તમારે ત્યાં સારા કપડા બને છે, એવું નથી કે હવે નથી બનતા એવા. પણ છતાં તમારે ત્યાં જે એન્જિનિયરિંગ સામાન છે એ બધો એટલો બધો સસ્તો બનાવી શકાય એમ છે, પણ અહીંયા આ સ્ટોરોમાં કેમ નથી? કારણ કે તમારા વેપારીની જે નીતિ છે, સરકારની જે નીતિ છે, સામાન્ય પબ્લિકની જે નીતિ છે એ એવી કક્ષાની નીતિ છે કે એક વાર માણસ માલ મંગાવે એટલે બીજી વાર મંગાવે. પછી તમારે ત્યાં કેટલા ઉત્સવો થાય છે, કેટલા મંજીરા ભજન કીર્તન, કેટલી આરતીઓ ઉતરે છે, એ બધું એક તરફ રહેવા દો. આ બધા સાંજે દારૂ પીને ક્લબમાં નાચતા હોય તો ભલે નાચતા હોય, પણ એટલું તો કહેવું પડશે કે એમનો જે રોજનો વ્યવહાર છે, એકબીજા પ્રત્યેનો જે વ્યવહાર છે, એ વ્યવહારમાં જે શુદ્ધતા છે, એટલી શુદ્ધતા આપણા વ્યવહારમાં નથી. એટલે એમને એમનું પરિણામ મળે છે ને આપણે એ પરિણામ નથી પ્રાપ્ત કરી શકતા. એ પ્રત્યક્ષ દેખીતી અનુભવની વાત છે. એટલે આ ત્રણ ધારાઓ છે. પહેલી તો તમારો જે રોજનો વ્યવહાર છે એ રોજના વ્યવહાર સાથે ધર્મને કેટલો સંબંધ છે. આપણે લખ્યું સત્યમેવ જયતે, લખ્યું અમારા ઉપનિષદમાં, લખ્યું ભાઈ તમારા ઉપનિષદમાં ઘણું લખ્યું છે,
પણ આપણા રોજના વ્યવહારમાં શું છે? રોજનો વ્યવહાર છે એ વ્યવહાર એ પ્રકારનો છે કે અરસપરસમાં કે પછી બીજાના સાથે કે ત્રીજાના સાથે એ વ્યવહાર એટલો છે કે આપણે ગૌરવ ના લઈ શકીએ. દુનિયાના આગળ આપણે ઉભા રહીને એમ ગૌરવ ના લઈ શકીએ. આપણે એમ કહી શકીએ કે ભાઈ અમારો દેશ ગરીબ છે, પણ અપ્રામાણિક નથી તો આપણે દુનિયા આગળ છાતી કાઢીને ઉભા રહી શકીએ. પણ જેટલો ગરીબ છે એથી વધારે અપ્રામાણિક છે. અમે એકવાર નેપાળ ગયેલા, ઘણા વર્ષો પહેલાની વાત છે. આખી બસ લઈને યાત્રા કરવા નીકળેલા 55 માણસો અને 81 દિવસ ભારતમાં ફરેલા. 81 દિવસ ભાગ્યે જ આટલી મોટી ટૂર કોઈએ કાઢી હશે. અને 81 દિવસ સુધી આસામ સિવાયનો આખો ભારત અને નેપાળ સાથે યાત્રા કરી તમે કલ્પના કરી શકો છો કે એક માણસને કેટલો ખર્ચો આવ્યો હશે. એમાં બસનું ભાડું આવી ગયું, રોજનો જમવાનો ખર્ચો આવી ગયો, ઉતરવાનો ખર્ચો આવી ગયો, કોઈ વાર નાવડું કર્યું હોય એવું તેવું એ ખર્ચો આવી ગયો, એનો હાથ ખર્ચો જુદો. તમે કલ્પના ન કરી શકો એટલી સસ્તી યાત્રા થયેલી 1968માં. એક માણસને 81 દિવસના 510 રૂપિયા અને 53 પૈસા ખર્ચો આવેલો, એટલે $50. એમાં 11,000 કિલોમીટર ફર્યા એ ભાડું એમાં આવી ગયું, જમવાનો ખર્ચો એમાં આવી ગયો, એમાં પાછા અઠવાડિયા એકાદ મિષ્ટાન બધું સીધું સામાન બધું સાથે લઈને ગયેલા. બહુ સરસ યાત્રા થઈ. ત્યારે નેપાળથી પાછા ફરતા રસ્તામાં બસ બગડી અને એવા જંગલમાં બગડી કે 30-40 માઇલ સુધી કોઈ ગામ નહીં, એવા જંગલમાં બગડી રાત રહેવાનું થયું. 4-5 ઝૂંપડા, એ સિવાય કંઈ ના મળે, અને ઝૂંપડા એટલે ગરીબ વસ્તી. હવે ત્યાં કહ્યું કે ભાઈ આ જે ખેતરો છે એમાં સુઈ જાઓ, અને આ ખેતરોમાં તો વીંછી છે, વીંછી નીકળે છે, કોણ સુઈ જાય? ત્યારે સુવું ક્યાં? તો પેલા ઝોપડા વાળા છે એમને નીચેના ભાગમાં કઈ ઢોરા બોરા રહે, ઉપર એ માણસો રહે, તે માણસો જ માંડ રહે. એવા અમારા સાથે 5-7 વૃદ્ધ બહેનો ડોશીઓ, મેં એમને કહ્યું ભાઈ અમારે આ ડોશીઓને તમે સુવાડો ને ગમે એમ કરીને, અમે બધા ત્યાં સુઈ જઈશું. એમને બિચારે એક ઝોપડો એક ભાગ ખાલી કરી આપ્યો, તે બધી ડોશીઓને એમાં સુવાડી. આ બીજાને વીંછી કરશે તો વાંધો નહીં. અને પછી મેં વિચાર કર્યો કે આ વીંછીના ડરમાં આખી રાત લોકો ઊંઘવાના નથી. બધાને સુવાડ્યા ને ચારે તરફ પુરુષોને સુવાડ્યા. અને પછી મેં બધાને કહ્યું જુઓ તમે કોઈ ચિંતા ના કરશો, મને વીંછીનો મંત્ર આવડે છે, મને વીંછીનો મંત્ર આવડે છે, એટલે તમે તાર ઘસઘસાટ ઊંઘી જશો, કોઈને વીંછી કરડવાનો નથી. વીંછીનો મંત્ર ક્યાં આવડે છે? ભગવાનનું નામ. પણ લોકોને વિશ્વાસ થઈ ગયો, સારું બાપજી કહે બરાબર કહે બરાબર, એટલે એમનો ભય હતો એ તો રહ્યો ને. ઘસઘસાટ બધા સુઈ ગયા. પરમેશ્વરને કહ્યું કે આ તારા નામની મેં તો વાત કરી છે, મને કશું આવડતું નથી, માટે તું લાજ રાખજે. સવારે ઉઠ્યા બધા, કોઈને કશું વીંછી બીછી કઈ કરડ્યું નહીં. એટલે લોકોને એમ નક્કી થઈ ગયું કે આ બાપજીએ જે મંત્ર માર્યો ને, લોકોને તો આમ દ્રઢતા જ થઈ ગઈ. અને મેં પણ જરા દેખાવ કરવા માટે આમ ફરીને જરા કરેલું, એટલે એમને બધાને વિશ્વાસ થાય કે આ મંત્ર. અને એમને તો થયું તો થયું, પણ પેલા ઝૂંપડા વાળા હતો બધા, એમને નવાઈ લાગી, એકેને વીંછી ના કર્યું, એકેને ના કર્યું. ત્યારે અમારે તો એમ કે જરાક બાર રાત્રે પગ મૂકવો હોય તો બહુ વિચાર કરવો પડે, એ તો બધો વીંછીનો ઢગલો છે. કે પછી વિચાર કર્યો કે હવે આપણે રસોઈ તો અહીં કરવાની જ છે, હજુ પેલું બધું વીરગંજ જઈ અને બધું એનો સામાન લાવશે, ગાડી રિપેર થશે, એમ કરતા કરતા તો 1-2 વાગી જશે, એટલે આપણે રસોઈ શરૂ કરાવી દીધી. અને મેં કહ્યું કે રસોઈ આપણે એટલી સરસ બનાવો અને આ બધા ઝોપડા વાળાને જમાડો, આ ઝોપડા વાળા આપણને રાત્રે લૂંટી લોત તો અહીં કોણ આપણું રક્ષણ કરવાનારો હતો? એમના એટલા જ માણસો છે, અને યાત્રા કરવા નીકળ્યા હોય એની પાસે શું ના હોય? દરેક બધા કંઈક તો નીકળે, એટલી એટલી બસ ખંખેરી નાખે તો એને 30-40 હજાર રૂપિયા તો રોકડા જ મળી જાય. એટલે મેં કહ્યું કે આ ઝૂંપડા વાળા છે 4-5, એ બધાને આપણે જમાડો, રસોઈ વધારે સારી કરો અને એમને સારી રીતે આપણે જમાડો. એટલે રસોઈઓ ને બધું સાથે હતા, રસોઈ કરી, બહેનો બધા હતા, રસોઈ કરી, તૈયાર થયું. અને સવારે જ મેં કહી દીધેલું કે આજ તમારે કોઈને રસોઈ નથી કરવાની, તમારે અમારે ત્યાં જમવાનું છે. એટલે પણ રસોઈ તૈયાર થઈ એટલે કોઈ જમવા ના આવે,
એમના ઘરમાં જઈને જોઈએ તો એટલા ચોખ્ખા અને સ્વચ્છ ઘર, પણ વાસણ ના મળે. એક થાળી માડ હોય કે એકાદ બે તપેલી હોય માડ, બાકી કશું ઘરમાં ના મળે, એટલી ગરીબાઈ. અને બધાને ખૂબ આગ્રહ કરીએ, ચાલો જમવા ચાલો, જમવા ચાલો. તો કે ના, અમે તો જમવા નહીં આવીએ. કેમ નહીં આવો? કે અમારે ધર્માદાન નથી ખાવું. ભાઈ ધર્માદાનું નથી, આ તો પ્રેમનું ખવડાવીએ છીએ. કે ના, પણ અમારાથી કોકનું ના ખવાય. એમ બહુ રકઝક કરી. મેં કહું છેવટમાં એમ કરો, તમે ના આવો તો તમારા નાના નાના છોકરા છે ને, એ નાના નાના છોકરા મોકલો. ત્યારે એક ઘરના છોકરા માળ પાંચ હાથ ભેગા કર્યા હોય અને બીજા લેવા જઈએ એટલા ઉઠીને નાખી જાય બધા. તે એક કલાક સુધી અમે તો એટલી મહેનત કરી, એટલી મહેનત કરી. ત્યારે કોઈ, ત્યારે મેં એના આગેવાનને પૂછ્યું કે ભાઈ તમારા માટે રસોઈ બનાવી છે, તમે કેમ જમવા નથી આવતા? તો એને કહ્યું કે પારકું અનાજ ના ખવાય. ભાઈ આ પારકું નથી, આ તો તમારું છે અને તમારા માટે બનાવી છે, અમે પ્રેમથી કરીશ રસોઈ. એ વાત સાચી, પણ અમે તો ભગવાને અમને હાથની મહેનત કરશું ને, જે હશે એ જ ખાવાના છે. ત્યારે એ માણસોને ગૌરવ લઈને દુનિયા આગળ ઉભા રહી શકે કે અમે ગરીબ છીએ, પણ અમે આ બસને કઈ લૂંટી, કે અમે છે તે કોઈનું કઈ ખાઈ જવા માંગતા. તો એ ગરીબ પ્રજા ભલે રહી, પણ એ ગરીબ પ્રજા પણ ગૌરવ લઈ શકે. આપણે ગૌરવ લઈએ તો કઈ બાબતનું ગૌરવ લઈએ, કઈ જાતનું ગૌરવ લઈએ? કાલ રાત્રે ટીવી ઉપર એક પ્રોગ્રામ આવ્યો હતો, તમે કોઈ જોયો નહીં, બાકી જોયો હોય તો આપણે શરમથી ડૂબી મરીએ એટલો. યુગાન્ડા, સોમાલિયા અને ભારતની ગરીબી બતાવી હતી. એમાં યુગાન્ડા અને સોમાલિયામાં તો જે ગરીબી છે એ તો છે જ, ભયંકર ગરીબી. એ રાજકારણના હિસાબે છે, સ્ટેટો બધા ઉથલ પાથલ થયા. પણ ભારતમાં તો જે બતાવ્યું એ કચરામાંથી, પેલા ઉકરડામાંથી લોકો વીણી વીણીને ખાતા ને બધું બતાવ્યું. જોકે આ લોકોને પણ એક ટેવ જ છે કે ભારતને કે કોઈને બતાવવો એટલે આવું જ બતાવવાનું, કે જાણે આખું ભારત ઉકરડામાંથી જ ખાતું હોય એવું જ બતાવું. એક એક સાઈડ બતાવી. એ પહેલી વાર હું આવ્યો ત્યારે અમરેલીમાં ટીવી વાળા ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. પોણો કલાક સુધી મારો ઇન્ટરવ્યુ લીધો અને ત્રીજા દિવસે પાછું એ ટીવીમાં આવ્યું પણ ખરું. ત્યારે એમણે ભારતની ગરીબી વિશે પૂછ્યું, મેં એમને જવાબ આપેલો. મેં એમને કહ્યું, તમે ભારત ભોગવે છે બિચારી અને વધારે ભોગવવું પડે. તો રાજાએ જોયું મારા મંત્રીઓ બધા લડે છે અંદર અંદર, બહુ ખટપટ કરે છે. હવે અમને મૂર્ખા હોય એમને સમજાવાય, એમને આપણે કંઈ બે શબ્દો કહીએ, થોડોક દાંત ડપટ એટલે થોડુંક આમ લડીએ ઝઘડીએ, પણ દાયાને તો કશું કહેવાય નહીં. જે પહેલેથી જ દાયા હોય એને સમજાવે કોણ, એને કેવી રીતે સમજાવે? આ કંઈ મૂર્ખા તો છે નહીં. એટલે એમણે કહ્યું, ભાઈ કાલે બધાને મારા ત્યાં જમવાનો, સારામાં સારી 32 પકવાનની રસોઈ બનાવવાની છે અને તમે બધા જમવા માટે આવજો. એટલે 20-25 જે મંત્રીઓ બધા હતા નાના મોટા, બધાને જમવા માટે બોલાવ્યા અને એટલી સ્વાદિષ્ટ રસોઈ બનાવેલી, પીરસી દીધેલી, બધી ડીશો તૈયાર, થાળીઓ તૈયાર કરેલી, મગમગ 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 અંદરથી સુગંધ આવે છે. પણ રાજાએ કર્યું શું, એક કામ કે દરેકનો જે જમણો હાથ હતો ને ત્યાં એક ખપાટ બાંધી દીધી, એક લાકડું બાંધી દીધું સીધું અહીંથી, અહીંથી તો લાંબુ લાકડું હતું તે અહીં સુધી બાંધી કાઢ્યું, બાંધી દીધું. અને પછી બધાને કહ્યું જમો, હવે હવે આમ તો આમ જાય, અહીં જવાની લાવવું કેવી રીતે? આ લાકડું બાંધ્યું એટલે હવે કોળિયાને અહીં લાવવું કેવી રીતે? અને બધા ગુમસુમ બેસી જાય, ટ્રાય કરી જોઈએ, પણ લા તો આમ જાય આમ જાય, પણ અહીં મોઢા આગળ તો આવે જ નહીં. અને રાજા બેઠા બેઠા જમો, જમતા કેમ નથી? હવે શું કેવું કે રાજાને પાછું કશું કહેવાય નહીં કે આ લાકડું છોડી આપો તો જમીએ, લાકડું બાંધ્યું હશે કઈક સમજીને બાંધ્યું હશે. એમાં એક ડાયો મંત્રી હતો. એ ડાયા મંત્રીએ કહ્યું, ભાઈ જો આ રાજાએ આપણી કસોટી કરી છે, હવે કાં તો આ જમ્યા વિના બધા ઉઠીને ચાલતા થો, અને જો નહીં તો જમવું હોય તો હું તમને રસ્તો બતાવું એ રીતે જમવાનો. તો કે શું? કે તું છે ને એ બાજુવાળાને જમાડો, તારો હાથ એના મોઢે પહોંચે, પેલો પેલા ને જમાડે, પેલો પેલા ને જમાડે, આ પાછો એને જમાડે, તો આપણે આખું રાઉન્ડ છે એ જમી લઈશું. આ વાત સાચી છે. હવે રાજા એ બેસાડેલા એવા કે જેને બે ને ખટપટ હોય એને બાજુ બેસાડેલા,
જે બે વધારે લડતા હોય એને બાજુમાં બેસાડેલા, હવે એને ખવડાવવું જ પડે તો જ પેલો એને ખવડાવે. એટલે પેલા લોકોએ મંત્રીઓએ વિચાર કર્યો કે ભાઈ હવે આ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી. એટલે એ પેલા એ પોતાના દુશ્મન જેને માનતો હતો એના મોઢે જ આમ હાથ કર્યો એટલે ખાવા માંડ્યો. એને પીલાને આગળ કર્યો, એમ કરીને બધા રસોઈ જમી જમી લીધી. બધા ઉભા થયા, રાજાએ હાથ છોડી દીધા. રાજાએ કહ્યું કે આ લાકડું કેમ બાંધ્યું હતું એનો અર્થ તમે સમજ્યા? કે ના ના સમજ્યા. કે એનો અર્થ એ છે કે તમે જો બીજાનું ભલું કરશો તો તમારું ભલું થવાનું છે, પણ જો તમે લડ્યા જ કરશો, તમે એકબીજાને ઝઘડ્યા જ કરશો તો તમારું ભાણું, પેલાનું ભાણું તમે બગાડશો તો તમારું ભાણું બીજો બગાડશે, તો તમે શાંતિથી જીવી નહીં શકો, આ નોકરી નહીં કરી શકો ને રહી નહીં શકો. માટે હવે આજથી તમારા લડાઈ ઝઘડા કજિયા ક્લેશ કંકાસ જે હોય એ બધું પડતું મૂકી અને સૌ એકબીજાને જમાડજો તો તમે શાંતિથી રહી શકશો. એટલે ધર્મનો અર્થ બીજો કશો જ નથી. અને એની વ્યાખ્યામાં જુદા જુદા જે ઋષિઓ છે એ ઋષિઓએ કેવી વ્યાખ્યા કરી એની ચર્ચા ગઈકાલે કરવામાં. કણાદ ઋષિએ એમ કહ્યું, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આલોક સુધરે અને પરલોક પણ સુધરે, બંને લોકો સુધરે એવું જે કર્મ હોય એનું નામ કહેવાય ધર્મ. બરાબર, એનો એ જ વિષય ચલાવો છો. બરાબર, તો હવે આજે થોડી બીજી વાત કહું એને ધ્યાનથી સમજવાની છે. અને એ શું છે કે આપણા શાસ્ત્રોની અંદર ધર્મ શબ્દના આગળ વિષય નથી મૂકવા. એટલે શું? જેમ કે લાલ ગાડી, લાલ કાર, તો 25 કારો પડી હોય તો એમાંથી લાલ ગાડી છે એને લેવી હોય એટલે આપણે કહીએ લાલ ગાડી. પણ એક જ ગાડી પડી હોય તો લાલ ગાડી કહેવાની જરૂર ના હોય, પેલી ગાડી લઈ આવો એમ જ કહેવાનું હોય. એમ ઘણા ઘણી વસ્તુઓ હોય તો એ ઘણી વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુને જુદી કરવી હોય તો એને વિશેષણ મૂકવું પડે. એમ હિન્દુ ધર્મ એવો શબ્દ નથી લખ્યો કોઈ કોઈ જગ્યાએ, જૈન ધર્મ એવું નથી લખ્યું, બૌદ્ધ ધર્મ એવું નથી લખ્યું. આ ત્રણેય પરંપરામાં ખાલી ધર્મ શબ્દનો જ પ્રયોગ થયો છે. હિન્દુ હોય, જૈન હોય કે બૌદ્ધ હોય, એમના ત્રણેય શાસ્ત્રોની અંદર માત્ર ધર્મ શબ્દનો પ્રયોગ થયો છે. આપણે એમ કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ, જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અને ધર્મની એટલે ધર્મની, એમાં હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મ એવો વિશેષણ નથી મૂક્યું. કેમ વિશેષણ નથી મૂક્યું? એ વિશેષણ નહીં મૂકવા પાછળ પણ કારણ છે કે ધર્મ ઘણા હોય તો વિશેષણ મૂકાય. આપણે એમ માનીએ છીએ કે ધર્મ એક જ છે, આખી દુનિયાનો બધાનો માણસ માત્રનો ધર્મ એક જ છે, અને એક જ ધર્મ છે એટલે વિશેષણ ના મૂકાય. સંપ્રદાય ઘણા છે, પંથો ઘણા છે, મતો ઘણા છે, ધર્મ ઘણા નથી. અને ધર્મ ઘણા નથી એટલે આપણે એમાં વિશેષણ નથી મૂક્યું, કારણ કે ધર્મ એક જ છે. કેવી રીતે એક છે એ વાત પણ સમજવા જેવી છે. સૂર્ય કોણે બનાવ્યો? તો કે ભગવાને બનાવ્યો. આ બધા પહાડો, નદીઓ, પૃથ્વી, આખું બ્રહ્માંડ મોટું બનાવ્યું તો એ બનાવનાર કોણ છે? તો પરમેશ્વર છે. એવી રીતે ધર્મને બનાવનાર પણ પરમેશ્વર છે. ધર્મને બનાવનાર પણ પરમેશ્વર. સંપ્રદાયને બનાવનાર પરમેશ્વર નથી, સંપ્રદાયને માણસ બનાવતો હોય છે, કોઈ પરિસ્થિતિમાં બનતો હોય છે. અને તે 200 વર્ષ ચાલે, 100 વર્ષ ચાલે, 50 વર્ષ ચાલે, 500 વર્ષ ચાલે, એ સનાતન ના હોય. આપણા ત્યાં એમ લખ્યું શાસ્ત્રમાં કે પરમેશ્વરે બધી સૃષ્ટિની રચના કરી, એક પછી એક રચના કરતો ગયો, અને જ્યારે સૃષ્ટિની રચના પૂરી થઈ તો પણ એને સંતોષ ન થયો. કે જે બળવાન માણસો હતા એ દુર્બળ માણસોને મારવા લાગ્યા અને એમનું બધું પડાવી લેવા માંડ્યા. જેના બવડામાં જોર હતું અને જેમના બવડામાં જોર નતું એમની પાસે જે કંઈ હતું એ બધું પેલા બળવાન લોકો ખેંચી લેવા માંડ્યા. એટલે એનું નામ થયું માત્સ્ય ન્યાય. માત્સ્ય ન્યાય એટલે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય અને નાની માછલી એથી નાની હોય એને ખાઈ જાય. એટલે સમુદ્રમાં રાજ કોનું છે? તો મોટી માછલીનું.
એમ દુનિયા ઉપર પણ રાજ કોનું થવાનું? તો જેના બવડામાં જોર હોય એનું થવાનું. એટલે સનૈવ વ્યભવત, ઉપનિષદ કહે છે કે એને સંતોષ ન થયો. એને એમ થયું જો આ રીતે સૃષ્ટિ બનાવવાની હોય તો આ સૃષ્ટિમાં બધા છે માણસો દુખી દુખી થઈ જશે. એટલે લખ્યું કે સધર્મમ રૂપમ અસૃજત. પછી એને ધર્મની સૃષ્ટિ કરી અને માણસ માત્ર ની અંદર ધર્મ મૂક્યો. તો એ ધર્મ મૂક્યો એટલે માણસને એમ લાગવા લાગ્યું કે ઓહો, આ મારાથી ના થાય, આ કામ મારાથી ના કરાય. એમાં સત્ય મૂક્યું, દયા મૂકી, કરુણા મૂકી, ઉદારતા મૂકી, પ્રામાણિકતા મૂકી, આ બધું એની અંદર. અને આ બધું મૂક્યું એટલે એનું એક સ્ટાન્ડર્ડ થયું, એનો એક નિયમ થયો. કોઈ કઈ કરતું હોય તો લોકો કહી શકે કે તું જુઠ્ઠું બોલે છે. એટલે તમે જોજો દુનિયાની અંદર જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ, એટલે સત્ય છે ને એ સનાતન ધર્મ છે, દયા એ સનાતન ધર્મ છે. જે દુનિયાના મૂળભૂત જે સદગુણો છે જેના આધારે માણસ મોટો બને અને આ સંસાર ચાલી શકે, એ બધા ગુણો મૂળમાં સનાતન છે અને બધાને ગમે છે. એ બધાને, ચોર હોય ચોર, એ ચોરો પણ બે પાંચ દસ ભેગા થઈ અને ચોરી કરવા જાય, પોલીસ પકડે તો જુઠ્ઠું બોલે. જુઠ્ઠું બોલે ને પોલીસ પકડે, મારે જોડે તોય જુઠ્ઠું બોલે, પણ અંદર અંદર સત્ય બોલે. એ પાંચ સાત દસ હોય, બે પાંચ દસ, એ અંદર અંદર સત્ય બોલે. અને અંદર અંદર સત્ય બોલે ત્યાં સુધી જ એમની ટોળી ચાલી શકે. જો એ અંદર અંદર અસત્ય બોલતા થઈ જાય તો એમની ટોળી ચાલી શકે. એટલે એનો અર્થ થયો કે સત્ય એમને ગમે છે. એ ચોર છે, એ ચોરને પણ સત્ય પ્રિય છે. મારી આગળ બધા સત્ય બોલે, હું બીજાના આગળ સત્ય ન બોલું તો ચાલે, પણ મારી આગળ બધા સત્ય બોલે. એટલે એનો અર્થ એ થયો કે સત્ય એ પરમેશ્વરનો મૂકેલો છે. જ્યારે ચોરી કરીને ભેગા થાય ત્યારે એકબીજાને પૂછે કે જો જે હોય સાચું બોલી દેજે, કે જે ચોરી હોય બધું મૂકી દે, એટલે પછી ભાગ પાડીએ. કદાચ કોઈના ઉપર વહેમ આવે તો એ દેવીના સોગંદ ખવડાવે, માતાના સોગંદ ખવડાવે, અને એ એમ ઈચ્છા રાખે કે બધા સાચું બોલે, ફોજદાર આગળ જુઠ્ઠું બોલે. એનો અર્થ તો એ થયો કે સત્ય એને પ્રિય છે. એ અસત્ય જે બોલે છે એને મોહ કહેવાય છે, એને અધર્મ કહેવાય છે. ઉર્ધ્વ બાહુ વિરો મ્યેષ નચ કશ્ચિત શ્રીણોતિ મે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. વ્યાસજી કહે છે કે હું ઊંચા હાથ કરીને બોલું છું પણ મારું કોઈ સાંભળતા નથી. જો ધર્મથી, એટલે સનાતન ધર્મથી જો માણસ ચાલે તો એનાથી અર્થ એટલે પૈસો મળે, એનાથી કામ મળે એટલે સંસારના સુખો મળે, તો એ ધર્મનું સેવન કેમ નથી કરતા? ધર્મથી જ પૈસો મળે ને ધર્મથી જ સુખો મળે, અને ધર્મથી જે મળ્યા હોય થોડા હોય તો પણ ઘણા થઈને રહે, લાંબો ટાઈમ રહે. અધર્મથી મળ્યા હોય તો એ લાંબો ટાઈમ રહે નહીં, અને એને રહે તો એ શાંતિ ના આપે. માટે ધર્માદ અર્થસ્ચ કામસ્ચ સ કિમર્થમ ન સેવ્યતે. તો એની સેવા કેમ નથી કરતા? ધર્મની સેવા કરો. એટલે સત્ય છે, એ સત્ય પરમેશ્વરનું મૂકેલું છે માણસ માત્રને. પછી એ ગમે તે ધર્મનો પાળનારો હોય, એની અંદરની ઈચ્છા એવી હોય કે મારા આગળ બધા સત્ય બોલે, મારા આગળ કોઈ જુઠ્ઠું ના બોલે. દીકરો જો બાપ આગળ જુઠ્ઠું બોલે તો એ બાપને જરાય ગમતું, અને બાપ જો દીકરા આગળ જુઠ્ઠું બોલે તો દીકરાને જરાય ગમે. પરસ્પરમાં સત્ય સૌને ગમે છે, પણ પહેલી વસ્તુ તો એ છે કે સત્ય માણસ બોલી શકતો નથી, કારણ કે આચરવું કઠિન છે. બીજી વસ્તુ શું છે કે પછી એને એક ટેવ પડી જાય કે અસત્ય બોલવું એટલે જાણે ચટણી ખાવા બરાબર, કઈ વાંધો જ નહીં, ગમે ત્યારે ગમે એમ બોલીએ તોય ચાલે. એવું કહેવાય છે કે યુધિષ્ઠિર છે ને, યુધિષ્ઠિર એ આખી જિંદગીમાં અડધું જ અસત્ય બોલ્યા, પૂરું નહીં. એટલું સત્ય બોલતા કે રાજપાટ જવું હોય તો જાય, પણ હું સત્યનો ત્યાગ નહીં કરું. પણ ખાલી નરોવા કુંજરોવા એટલું અડધું અસત્ય બોલ્યા. કુંજર તો મર્યો જ તો, પણ એ અડધું અસત્ય બોલવાના કારણે એમનો રથ છે એ એક હાથ ઉપર ચાલતો હતો, તે વેંત નીચો આવી ગયો. એમ કહેવાય છે કે એમનો રથ ધરતીથી ઉપર ચાલતો હતો, તરત જ નીચે આવી ગયો. જો અડધું અસત્ય બોલવાથી આટલો રથ નીચે આવી જતો હોય તો આપણે તો જિંદગીમાં ભાગ્યે જ અડધું સત્ય બોલ્યા હોઈએ.
तो आपणो रथ क्या चालतो हशे एनो विचार करो कि आपणो रथ क्या चालतो हशे। एटले जेने आपणे सनातन धर्म कहीए छीए ए सनातन धर्म तो कोई व्यक्तिनो चलावेलो नथी। आ बीजी वात समजजो, दुनियाना जेटला धर्मो एटले संप्रदायो कोई ने कोई व्यक्तिना चलावेला। ઇસ્લામ કોને ચલાવ્યો? કે મોહમ્મદ સાહેબે। ક્રિશ્ચિયાનિટી ક્યાંથી શરૂ થઈ? તો જીસસથી શરૂ થઈ। જીસસથી પહેલા શું હતું? એક આવીને મને, એક ભાઈ હતા કેરાલાના, મને કે જીસસનું શરણું લે એનો જ મોક્ષ થાય, જે એનું શરણું ના લે એનો કદી મોક્ષ ન થાય। મેં કહ્યું કે જીસસના જે માતા પિતા હતા એમનો મોક્ષ થયો કે નહીં? કારણ કે એ તો એમને તો જીસસનું શરણું નહીં લીધેલું, અને એમના એમના પૂર્વજો એમના પૂર્વજો એમના પૂર્વજો એમણે તો નહીં લીધેલું, તો એ બધા નરકમાં જ ગયા હશે। શું જીસસથી જ મોક્ષ શરૂ થયો? જ્યાંથી ફલાણા થયા ત્યાંથી જ થયું? દુનિયાના એક એક સંપ્રદાયો ઉપર જોજો, એટલે એને ધર્મ ના કહેવાય, એને સંપ્રદાય કહેવાય। અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય જ નથી। રિલિજિયન જે શબ્દ છે ને એ સંપ્રદાયનો પર્યાય છે, ધર્મનો નહીં। એટલે તમે એક નિશ્ચિત પરંપરામાં ચાલનારા, ત્યારે ધર્મ એ પરંપરા નથી પણ એ એક સ્વાભાવિક વસ્તુ છે। જેમ આ ફૂલ છે ને, ફૂલમાં સુગંધ છે, એ સ્વાભાવિક છે, કોઈની મૂકેલી નથી। જેમ અગ્નિ છે, એ અગ્નિમાં દાહકતા છે, તો એ અગ્નિમાં જે દાહકતા છે એ સ્વાભાવિક છે। એ ક્યારથી મૂકેલી છે? જ્યારથી અગ્નિ શરૂ થયો ત્યારથી। એવું નહીં કે હજાર બે વર્ષ હજાર સુધી અગ્નિ રહ્યો, પહેલા દાહકતા નથી અને પછી દાહકતા એમાં આવી, એવું કઈ બને? જે બાળે બાળવા પણ, એટલે અગ્નિમાં જે દાહકતા છે એ સનાતન છે, એ કોઈની મૂકેલી નથી। એ જ્યારથી અગ્નિ છે ત્યારથી છે। તે ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી અગ્નિ રહેશે ત્યાં સુધી એમાં દાહકતા રહેવાની। એમ સનાતન ધર્મનો અર્થ શું થાય? કે જ્યારથી સંસાર છે, માણસ છે, જીવન છે, ત્યારથી એ ધર્મ છે। અને ક્યાં સુધી રહેવાનો? જ્યાં સુધી સંસાર માનવ જીવન રહેશે ત્યાં સુધી। કે માણસ સાથે અનિવાર્ય રૂપથી પરમેશ્વરે મૂકેલો છે, એટલે સત્ય છે એ પરમેશ્વરનું મૂકેલું છે, માણસનું મૂકેલું નથી। પછી દયા છે એ તમે જોજો તો એ પરમેશ્વરની મૂકેલી છે। ક્રૂરમાં ક્રૂર માણસમાં પણ દયા છે, એ પણ કોઈ ટાઈમે દયાળુ થતો હોય છે। જે હિંસા કરનારો છે એને પણ પોતાની હિંસા થાય નથી ગમતી, બીજાને મારી શકે, બીજાને મારે, બીજાને લૂંટે, બીજાને છેતરે, પણ એ જ વ્યવહાર એના સાથે કોઈ કરે તો એને જરાય ગમતો નથી। એના પોયરાને એના છોકરાને જઈને કોઈ મારવા ઉભો થાય તો એ તરત જ હાથ જોડે કે ના ના મારા છોકરાને ના મારશું, પણ એ બીજા બધાના છોકરાને જઈને ખૂન કરી આવે। એટલે એ શું બતાવે છે કે એના અંદર પણ દયા છે, પણ દયા એના ઘર પૂરતી છે, ઘરથી બહાર ક્રૂરતા છે। દયાનો વિપક્ષ શું છે? ક્રૂરતા છે। એટલે એ માણસનો ધર્મ બહુ નાની કક્ષામાં વિકસિત થયો છે। જ્યારે એનો મોહ ઉતરે, જ્યારે એની મોહની જગ્યાએ પ્રેમ થાય, તો એની એ જ જે દયા પોતાના બાળક ઉપર આવે છે, એ જ દયા એને આખી દુનિયા ઉપર આવે। બુદ્ધે કહ્યું આખી દુનિયા દુઃખી છે, તમે કોના ઉપર વેર વાળશો? માણસ પોતે અંદરથી દુઃખી જ છે। જે અંદરથી દુઃખી છે એને વળી વધારે દુઃખી કરવાની શું જરૂર છે? બને તો તમે એની એને સુખ કરો। આ દુનિયા તો દયા કરવા જેવી વસ્તુ છે, ક્રૂરતા કરવા જેવી વસ્તુ નથી। પહેલેથી જ પોતાની ક્રૂરતાથી જ માણસ દુઃખી છે। એટલે આ બીજી વસ્તુ થઈ। તમે જુઓ કે ઉદારતા સૌને ગમે છે, પોતે ઉદાર હોય કે ના હોય, પણ એની સાથે કોઈ ઉદારતાનો વ્યવહાર કરે તો એ બધાને ગમે છે। એક એક માણસને તમે એને ખવડાવો, ચા પીવડાવો, આવકાર આપો, આ બધું કરો એટલે એને સારું લાગે। એની જગ્યાએ અપમાન કરો તો કોઈને સારું ના લાગે, એને સારું નથી લાગતું, પણ એ બીજાનો અપમાન કરી બેસે। એ પોતે ઈચ્છે છે કે મને લોકો માન આપે, ભાઈ તને માન આપે, પણ તું બીજાને માન આપે છે? અને તું જો બીજાને માન ના આપતો હોય તો તને અનુભવ થવો જોઈએ કે આપણે અપમાન કરવાથી કેટલું માણસને દુઃખ થાય। વાત યાદ રાખવા જોઈએ, અપમાન જેવું કોઈ ઝેર નથી અને માન જેવું કોઈ અમૃત નથી। શત્રુ હોય ને, એ શત્રુને પણ માનથી તમે જીતી શકો,
એક વાર એ તમારા ખૂન કરવા આવ્યો હોય પણ એને માન આપો, આવો બેસો શાંતિથી, હૃદયથી, બીકથી નહીં, તો એના વિચારો બદલાઈ જાય. માન જેવું કોઈ અમૃત નથી અને અપમાન જેવું કોઈ ઝેર નથી. તમારો મિત્ર હોય, તમારા માટે આમ અમૃત જેવી દ્રષ્ટિ રાખતો હોય, પણ જો તમે એના સામે અપમાન વારંવાર કર્યા કરો તો એ પણ ધીરે ધીરે તમારો દુશ્મન થઈ જાય. કારણ કે અપમાન કોઈને ગમતું. કોઈએ કોઈને તમાચો માર્યો હોય અજાણ્યા માણસે, તો એની બે ત્રણ દિવસ અસર રહે, ગાલ ઉપર ઉપડી આવ્યો, માર પડ્યો હોય, હાડકું તૂટી ગયું હોય, 5-10-15 દિવસ અસર રહે. પણ જો અપમાન કર્યું હોય તો એ હાડો હાડ ઉતરી જાય અને ક્યાં સુધી રહે કંઈ કહી શકાય, આખી જિંદગી રહે કંઈ કહી ન શકાય. એટલે શાસ્ત્રકારોએ લખ્યું, ભાઈ સાંભળો, શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, શ્રૂયતા શ્રુત્વાચ અવધાર્યતામ, આત્મના પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત. એ ભાઈ, ધર્મનું રહસ્ય હું તમને સંભળાવું છું અને સાંભળીને ધારણ કરો. જે તમને ના ગમતું હોય બીજાના સાથે ના કરો. તમે મનમાં નક્કી કરો કે આ વસ્તુ મને નથી ગમતી, તો પછી બીજાના સાથે એ વ્યવહાર કેમ કરો છો? જે તમને ગમતી હોય, લોકો મને આવકાર આપે, માન આપે, બેસાડે, મારું અપમાન ના કરે, એવું જો ગમતું હોય તમે લોકોના સાથે એવો વ્યવહાર કરો. લોકોના સાથે તમે એવો વ્યવહાર કરશો એટલે લોકોમાં આપોઆપ ગમતા થશો, ભાવતા થશો, તમે લોકોને સારા લાગશો. માણસો કયા કડવા લાગતા હોય છે ખબર છે? એક તો જે માણસને સ્વભાવમાં વારંવાર અપમાન કરવાની ટેવ હોય એ માણસ લોકોને કડવો લાગે. 25 માણસો ભરીને બેઠા હોય, સગા વાલા બધા બેઠા હોય, અને એમાં જે કડવું ઝેર લાગે એવું બોલી બેસે તો એ કોઈને ગમે ખરો? એ ના ગમે. અહીં ના ગમે એટલે લોકો એને ટાળે કે એને બોલાવશો નહીં, એ તો બધું આખો રંગમાં ભંગ કરી નાખશે. પણ જે માણસ ડાયો હોય, શાણો હોય, સૌનું માન રાખતો હોય, પ્રેમ રાખતો હોય, એના ઉપર સૌને ગમો થાય. લોભિયો માણસ કોઈને ના ગમે. 5-10 માણસો કઈ બહાર જવાના હોય, એમાં એકાદ માણસ લોભિયો આવ્યો હોય, બીજા ખર્ચો કર્યા કરે, પેલો ખર્ચો જ ના કરે, હે, તો ગમે કોઈને? ફરી બીજી વાર લઈ જવાના હોય, તો એને કોઈ લઈ જાય? અમે જોઈએ ઘણી વાર, અમારી સાથે બધા ઘણા યાત્રામાં આવે, એક માણસ તો એવા હોય કે પોતાનું ભાતું ડબ્બો હોય ને ખોલીને બધાને બોલાવે, આવો લો 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 થોડુંક ખાઓ, કોઈને કંઈ આપે, કોઈને કંઈ આપે, ફરી ફરી ના આપે. અને એ પાછો મનમાં જ એવું સમજીને આવ્યો હોય કે આપણે 10 દિવસ યાત્રા કરવી છે એટલે આપણું લઈ લો ને, 2-5, 10-5 બીજા હોય એનું લઈ લો, આપણે આપશું, કોઈ લાયું ના લાયું આપશું, કોઈ ગરીબ ગરબું, કોઈ ભિખારી આવીને ઉભું રહ્યું એને 2 પૂરી આપશું, એની ગણતરી એવી હોય એટલે બધાને આપે તો એ બધાને સારો લાગે. હવે એક બીજો માણસ એવો હોય કે ચૂપચાપ ઊંધું ફરીને બેસે, કોઈને એક ટુકડો આપે નહીં અને કોઈ ચીજમાં ભાગ ના આપે. હવે શા લોભિયો ને લોભિયો રહે એટલે એના ઉપર કોઈને પ્રેમ થાય? કોઈ કઈ ખાવા માંગતું ના હોય, કઈ કોઈની ઈચ્છા ના હોય તો આપણે કોઈનું ખાવા જઈએ છીએ, પણ મન તો જોઈએ ને, મન ના હોય તો એના ઉપર ભાવ જ ના થાય. એટલે લોભિયો માણસ છે એ કોઈને ના ગમે, જાણે લોકો ત્રાસી જાય કે એને ના લેશો સાથે, નહીં તો બધું મજા બગાડી નાખશે બધી. પછી ક્રોધી માણસ છે એ બહુ ના ગમે, વાર વારમાં ક્રોધ કરતા હોય, ક્રોધમાં અપમાન કરી બેસે, ક્રોધમાં બધું ગમે તેવું બગાડીને બેસે, ગમે તેમ કરીને બેસે, એટલે ક્રોધી માણસ છે એ પણ લોકોને ના ગમે. એટલે ધર્મકાર કહે છે કે શ્રુત્વાચ અવધાર્યતામ, આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચારે. જે તમને નથી ગમતું એ તમે બીજાના સાથે ના કરો. અમે યાત્રામાં જઈએ ત્યારે અમારા સાથે થોડાક માણસો એવા હોય કે કઈ ઉતરવાનું હોય ધર્મશાળા કે એવી જગ્યાએ, સૌથી પહેલા જઈને સારામાં સારી જગ્યા રોકી લે, સારામાં સારી અને ઘણી રોકી લે. બીજા ઉતરે, રે, ઊંઘે, જગ્યા મળે ના મળે એની કોઈ ચિંતા નહીં, પણ મારું બધું થવું જોઈએ. હવે એવો માણસ કેવો કહેવાય? સ્વાર્થી કહેવાય. એ સ્વાર્થી કહેવાય. ત્યારે હવે પેલો બીજો એક માણસ હોય, ગા છે ભલે એમને રોકી, આપણે જોડા આગળ સુઈ જઈશું, એને એવી કશી પડી ના હોય, એને જ્યાં સુવાડો ત્યાં વહેલા આગું પાછું ગમે ત્યાં તકલીફ ભોગવી લે, તો એ પરમાર્થી કહેવાય. હવે આ 1 દિવસ કરે, 2 દિવસ કરે, 3 દિવસ કરે, રોજ આવું કરે દરેક ધર્મશાળામાં, તો એ લોકોની આંખે ચડે કે ના ચડે? અને આંખે ચડે એટલે પછી લોકો એમ સમજે કે આ તો એમના સુખને જ રોડ્યા રહ્યા કરે છે, બીજા કોઈના સુખને જોતા.
એટલે એવા માણસો છે એ સ્વાર્થી માણસો લોકોને સારા લાગે નહીં, સારા ના લાગે. ત્યારે કયા લોકો સારા લાગે? જે પરમાર્થી હોય, જે ત્યાગી હોય, જેનામાં ત્યાગ ભાવના હોય, વિરક્તિ ભાવના હોય, તો એ લોકોને ગમે. એટલે પેલા કહે છે, શ્રુત્વા ચ અવધાર્યતા આત્માના પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. જે તમને નથી ગમતું એ તમે બીજાના સાથે ન કરો, જે તમને ગમે છે એ બીજાના સાથે કરો. અને એક નિયમ છે, એક હાથે આપો અને બીજા હાથે. એક માણસ છે, દેશની વાત છે, અહીંયા પણ થોડા ઘણા અંશમાં ખસે એવું. એક માણસ ઘેરથી બહાર નીકળે છે ને, એક મહિનો બધે ફરીને આવે છે, પણ જ્યાં જાય ત્યાં એના માટે રસોઈ તૈયાર, એના માટે ઉતરવાની જગ્યા તૈયાર, એના માટે આવકાર તૈયાર. કારણ શું? કે એના ઘેર બધાને રસોઈ મળી હોય, બધાને આવકાર મળ્યો હોય, એટલે ઘરમાં જે એને કર્યું હોય એ બહાર એને મળે. જ્યાં જઈને ઉભા રહો, તમે ફલાણા ગામના ફલાણા ભાઈ, કે અરે આવો આવો, અમે તમારા ઘેર આવેલા, અમને તો ખૂબ સારી રીતે રાખેલા, એટલે એનું વાવેલું છે એ એને મળે. હવે પેલા એ કોઈને પાણી એ ના પીવડાયું હોય, કોઈને ઉભાય ના રહેવા દીધા હોય, અને હવે એ ઈચ્છા રાખે કે હું બધે જઉં, તો સારા માણસો હોય તો કે મું આવે જવા દો ને, પણ બધી જગ્યાએ એને કોઈ ઉભા રહેવા દે. એટલે સંસારનો એક નિયમ છે કે એક હાથે આપો અને બીજા હાથે લો, આ નિયમ છે. અને એ રીતે કયું શાસ્ત્રકારો એ કે આ તો મૂળ ધર્મ છે. આખી દુનિયાની પ્રજામાં તમે જઈને જુઓ કે આખી દુનિયાની પ્રજાને આ બધા જે મૂળ ગુણો બતાવ્યા એ બધા ગમે છે, અને એ પરમેશ્વરના મૂકેલા છે, એ પરમાત્માના મૂકેલા છે. સત્ય, દયા, કરુણા, ઉદારતા, પ્રેમ, આ ધર્મ છે. અને એ ક્યાં સુધી, રશિયાનો માણસ હોય તોય ભલે, ઇન્ડિયાનો હોય તોય ભલે, અમેરિકાનો હોય તોય ભલે, એમાં એ મૂકવા નથી પડતા. ત્યારે કરવું શું પડે? એને જગાડવા પડે. એ જે સુષુપ્ત થઈ ગયા હોય એને જાગૃત કરવા પડે. અગ્નિ હોય પણ ઉપર રાખ ફરી વળી હોય, અને રાખ ફરી વળી હોય એટલે આપણે એને જરા ખંખેરીએ એટલે અગ્નિ પાછી હતી એવી ને એવી થઈ જાય. એમ તમારા અંદર એ બધા સદગુણો પડ્યા છે, પરમેશ્વરના મૂકેલા છે, પણ એના ઉપર સ્વાર્થની, મોહની, અજ્ઞાનની અગ્નિ ફરી વળી હોય, અને એ અગ્નિ ફરી વળી હોય એટલે એના કારણે બધા ઢંકાઈ ગયા હોય, દબાઈ ગયા હોય. કોઈ સંત આવે, સત્સંગ મળે, સારો પ્રસંગ મળે, એટલે પેલી અગ્નિ છે ને એ અગ્નિને આમ ઢંઢોળે, ખંખેરે, અને ખંખેરે એટલે ઉપરની રાખ છે એ રાખ નીચે પડી જાય, અને અંદરની અગ્નિ છે એ ધધકતી અગ્નિ બહાર. એટલે અગ્નિ પ્રગટ ના કરી, અગ્નિને ઉત્પન્ન ના કરી, અગ્નિ તો હતી જ, પણ માત્ર એના ઉપર રાખ ફરી વળી હતી, અને રાખ ફરી વળી હતી એટલા માટે એ અગ્નિ નથી એવું લાગતું હતું. બાકી ભૂંડામાં ભૂંડો માણસ છે, એમાં ધર્મ તો પડેલો જ છે, એમાં ધર્મ તો છે જ. તો આ વસ્તુ યાદ રાખજો. એમ જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી પરમેશ્વરે જે મૂકેલો ધર્મ છે એ ધર્મનું નામ આપણે સનાતન ધર્મ કહીએ છીએ. ખરેખર તો એનું નામ ધર્મ જ છે, એના આગળ કોઈ વિશેષણ નથી મૂકી. વિશેષણ ક્યારે મુકાય? કે જ્યારે 2, 3, 4, 5, 10, 15, 20 એવા ધર્મો હોય ત્યારે. ત્યારે આ બધા જે થયા એ શું થયા? તો એને સંપ્રદાય કહેવાય. એનું નામ કહેવાય સંપ્રદાય, પંથ કહેવાય. માનો કે ક્રિશ્ચિયાનિટી છે તો મુસ્લિમ છે, કબીર પંથ છે, સ્વામિનારાયણ છે, કે વૈષ્ણવ છે, કોઈ પણ પંથ છે, સંપ્રદાય છે. એ સંપ્રદાયો નતા ત્યારે પણ સત્ય તો હતું કે નહીં? ત્યારે લોકો સત્યને માનતા કે નહીં? ત્યારે આ બધા ધર્મ, ત્યારે સંપ્રદાયમાં શું કરવાનું હોય? તો સંપ્રદાયની અંદર માત્ર રીતિ રિવાજ નવા કરવાના હોય. એમાં રીતિ, કોઈ એમ કહ્યું ભાઈ આમ ઉભું ટીલું કરો તો ભગવાન મળશે, કોઈએ કહ્યું કે નહીં આડું કરો તો ભગવાન મળશે, કોઈએ કહ્યું કે આવા કપડાં પહેરો તો ભગવાન મળશે, કોઈએ કહ્યું કે નહીં આવા પહેરો તો ભગવાન મળશે. એમ સંપ્રદાયો છે એ ઉપરના રીતિ રિવાજો જુદા જુદા કરે, એ પણ કરવા પડે. કેમ કરવા પડે? કારણ કે દુનિયામાં બધી જગ્યાએ એક જ પ્રકારના રીતિ રિવાજ ચાલતા હોતા નથી. એક હિન્દુ છે, એ હિન્દુને પાઠ પૂજા કરવી હોય તો નાવું પડે, નહીં પાઠ પૂજા કરવા બેસે. આ આપણી સંસ્કૃતિ, બરાબર.
પણ મુસલમાન છે એને નમાઝ પડવી હોય તો વગર નાયે પણ પડી શકે, ક્રિશ્ચિયન છે એ પણ વગર નાયે કરી શકે. કેમ? કારણ કે આ બંને દેશોમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં નાવાનું શક્ય નહોતું. અરબસ્તાનમાં પાણી નહોતું, ને પાણી નહોતું એટલે એમણે, ગરમી હતી આપણા કરતા પણ વધારે ગરમી હતી, છતાં એમણે કહ્યું ભાઈ અઠવાડિયામાં એક વાર નાજો, કારણ કે આપણે તો ગંગા જમના હતી, નર્મદા હતી, પાણી હતું, એટલે આપણે કહ્યું દિવસમાં ત્રણ વાર નાજો, બે વાર નાજો. પણ પેલાના ત્યાં તો પાણી હતું નહીં એટલે એમણે બનાવ્યું કે ભાઈ અઠવાડિયામાં એક જ વાર નાવાનું. એટલે પ્રકૃતિ છે એ સંસ્કૃતિનું નિર્માણ કરતી હોય છે, આ વાતને પણ યાદ રાખજો. પ્રકૃતિ એટલે ત્યાંનું જે વાતાવરણ, જે વાતાવરણ છે એમાંથી સંસ્કૃતિનું નિર્માણ થતું હોય. હવે અઠવાડિયે નાય છે એ બરાબર જ છે, પણ એ જ માણસ ભારતમાં આવીને અઠવાડિયે નાય તો, જ્યાં પાણીનો ઢગલો હોય અને પછી એમ કે અઠવાડિયે જ નહીં છું, તો એમ સમજવાનું કે એ સર ધર્મને સમજી શક્યો. એક જગ્યાએ બરાબર છે. હવે આ દેશમાં એટલી બધી ઠંડી પડે, એટલી બધી ઠંડી પડે શિયાળામાં બધે, કે એમને પરસેવો થાય નહીં, પરસેવો ના થાય એટલે રવિવારના દિવસે નાય તો એ બરાબર છે. અને ધીરે 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 છે તે, તમે નહીં તો તમારા છોકરા પણ એ રસ્તે આવી જવાના છે. તમે કદાચ નહીં આવો કારણ કે તમે તો પેલા સંસ્કારો લઈને આવેલા, પણ આ છોકરાઓ છે એ પણ પહેલી પેઢી બીજી પેઢી એ રસ્તે જતી રહેવાની. બાથ ડે એટલે રવિવાર. કેમ? કારણ શું કે ઠંડી છે, વાતાવરણ બરફ પડે છે, ઇંગ્લેન્ડ હોય, જર્મની હોય, ફ્રાન્સ હોય, બરફ પડતો હોય, એટલે નાવું જરૂરી ન હોય, અને નાવું જરૂરી ન હોય એટલે લોકો ના નાય. હવે ન નાય એ પ્રકૃતિને આધીન છે. આપણે જો આ દેશમાં એવો ફોર્સ પાડીએ કે તમારે પ્રત્યેક દિવસ નાવું જ પડશે તો એ પાડી ના શકાય. થોડાક માણસો જે હોય પાડી શકે, પણ બધા લોકો એને પાડી શકે, કારણ કે પ્રકૃતિ બદલાઈ ગઈ, વાતાવરણ બદલાઈ ગયું, એટલે ઉપરના રીતિ રિવાજો બદલાઈ જવા, ઉપરના જે રીતિ રિવાજો છે એ બદલાઈ જવા. અહીંયા હું ઘણી જગ્યાએ જમવા જો, લોકો કહે છે મહારાજ ટેબલ ઉપર બેસીને જમશો કે નીચે બેસીને જમશો? તો આપણને તો નીચે બેસીને જમવાનું વધારે ગમે, દેશમાં તો બધા નીચે બેસીને જ જમતા હોઈએ, પણ હું કહું ટેબલ ઉપર બેસીને જમશો એટલે કે આ બરાબર. એક તો શું થાય કે એને અગવડ ના થાય, ટેબલ પાછું બધું ભેગું કરી અને આગું કરો, કંઈક કાઢો, પહેલા તો એ કરો, પછી નીચે કંઈક પાથરો, કંઈક ગાલીચો બગડે એ બધું થાય, દાળ કંઈક ધરે એ બધું થાય. અને સૌથી વધારે શું કે જોડા પહેરીને જ લોકો ઘરમાં ફરતા હોય ત્યારે નીચે બેસીને, નહીં નીચે બેસીને જમવું એના કરતા ખુરશી ઉપર બેસીને જમવું એ વધારે પવિત્ર છે, કારણ કે નીચે જ બધા જોડા પહેરીને જ ફર્યા હોય. હા, તો હવે આ પરિસ્થિતિમાં માણસ છે એને એને ઉપરના રિવાજો બદલવા પડે. એની ઉપરના રિવાજો છે એનું નામ ધર્મ નથી, એનું નામ શું છે? સંસ્કૃતિ છે. એનું નામ સંસ્કૃતિ છે. આપણા ત્યાં ચંદન મલયાગીરી ના લાકડા થાય ચંદન ના, અને ગરમી વાળો દેશ એટલે આપણા પૂર્વજો એ વિચાર કર્યો કે આ ચંદન ઘસી ઘસીને જો કપાળ ઉપર લગાડશે તો જરા શાંતિ રહેશે, એટલે કપાળ ઉપર લગાવવાની પદ્ધતિ, એમાંથી તિલક થયા. એમાંથી પછી સંપ્રદાયો વાળાએ કહ્યું કે આપણે આમ લગાવો, પેલા કે આમ લગાવો, પેલા કે આમ લગાવો. અમારી મહાત્માઓ ઘણી વાર સુખડ ચંદન સરસ મજાનું મલયાગીરીનું હોય ઘસી, અને માથું તો મુંડન કરાવેલું હોય, એના ઉપર આમ થપેડો કરે એટલે જરા શાંતિ રહે, બરાબર ને? ટેન્શન બેન્શન ટેન્શન તો હોય જ નહીં પહેલેથી, અને વળી પાછી શાંતિ રહે. પણ જ્યાં એ મલયાગીરી હતું જ નહીં ત્યાં પછી એ કેવી રીતના લોકો એ ચંદન લગાવવાની બધી પ્રથા ઊભી કરી શકે, ના કરે. આપણે ત્યાં કંકુ હતું એટલે સ્ત્રીઓ કંકુનો ચાંદલો કરે, તો પહેલાં તો એ શોભા માટે હતું, પણ પછી એ સૌભાગ્યનું ચિહ્ન થયું, સૌભાગ્યનું થયું, અને સૌભાગ્યનું થયું એટલે નિયમ કરી દીધો વિધવાથી ના લગાવાય, અને એને શોભા કરવાની હોય એનાથી શોભા ના કરી શકાય એટલે એનાથી ના લગાવી શકાય. હવે અહીં તો અહીંયા બેનો સિધવા છે કે વિધવા છે કે કુમારી છે કે શું છે એ કશી ખબર પડે, કઈ ખબર જ ના પડે. આપણે ત્યાં તો સ્પેશિયલ કપડા બનાવી દીધા, પેલા શેલા પહેરે એટલે ખબર પડી જાય કે આ વિધવા છે, અમુક પ્રકારના કપડા હોય એટલે ખ્યાલ આવી જાય.
તો એ બધું શું છે? એનું નામ ધર્મ નથી, એનું નામ ધર્મ નથી. આ બીજી વાત છે. ત્યારે ધર્મ અને આ સંસ્કૃતિ આ બે જુદી વસ્તુઓ છે. ધર્મ સનાતન છે, સંસ્કૃતિ સનાતન હોતી નથી. સંસ્કૃતિ બદલાયા કરતી હોય છે, પરિવર્તન થયા કરતું હોય છે, પણ સત્યમાં પરિવર્તન નથી થતું. કે 5000 વર્ષ પહેલા લોકોને સત્ય ગમતું હતું ને હવે નથી ગમતું, અત્યારે પણ એટલું જ ગમે છે, પણ આચરી શકાતું નથી. બાકી અત્યારે પણ લોકોને તમારા આગળ આવીને કોઈ સાચું બોલે એટલે તમને ગમે, અને તમારા આગળ આવીને કોઈ જૂઠું બોલે કોઈને ગમે, પણ તમે બીજાના આગળ બોલો પાછા. તમે એવી ઈચ્છા રાખો કે મારા આગળ બધું સાચું બોલે, પણ હું ગમે ત્યાં ગમે તેમ બોલું. એટલે એનું નામ શું થયું? કે ધર્મ તો છે, પણ એ ધર્મનો વ્યાપ નથી વધ્યો, એની વ્યાપકતા નથી વધી. એક ટાઈમ એવો આવે કે માણસનું હૃદય એટલું બધું વિશાળ, ધર્મ એટલો બધો વ્યાપક થયો હોય કે એને પોતાના બાળક ઉપર જેટલું વાલને પ્રેમ થાય, એટલું જ વાલને પ્રેમ બીજા બાળક ઉપર પણ થાય, અને જેને બીજા બાળક ઉપર પણ એટલું જ વાલને પ્રેમ થાય એ માણસ મહાન છે, કે પોતાના બાળક ઉપર જ વાલને પ્રેમ કરે એ મહાન છે? બીજાના ઉપર. એ તો સિંહણ પણ પોતાના બાળકને તો વાલ કરે છે, પણ હરણના બાળકને વાલ કરે છે? તરત જ મારી નાખે છે. કૂતરું પોતાના બાળકને વાલ, નાગણ છે કે કોઈ બીજા જેવા જાનવરો છે, ભયંકર જાનવરો, એ પણ પોતાના બાળકને વાલ કરે છે. એનું નામ તો શું છે? સંકુચિત ધર્મ. ધર્મ ખરો, પણ એ ધર્મનું લેવલ ક્ષેત્ર બહુ નાનું થયું. એટલે શાસ્ત્રકારો એને શું કહ્યું? મોહ. એનું નામ થયું મોહ. પણ એ જ મોહ જયારે વ્યાપક બની જાય ત્યારે પ્રેમ થઈ જાય, ત્યારે ધર્મ થઈ જાય. ઘણી વાર તો એવું બને દેશમાં, લોકો કથા સાંભળવા આવ્યા હોય, કઈક પ્રસાદ વહેંચાયો હોય, એ કથા સાંભળવા લોકો આવ્યા હોય અને પછી પ્રસાદ વહેંચાયો હોય, તો પ્રસાદ છે ને, તો અહીં તમે જેમ પેલા આપો છો ને, આ ચડકતા કાગળ ને બેગો ને એવી બધી, ત્યાં કઈ ચડકતા કાગળ ને એવી ફોઇલ નથી કેડો, આ બધાને પેલા વેચો ને પછી ડીસો આપો, ને એવું કશું જ નહીં. હાથમાં જ લેવાનું, હાથમાં જ લેવાનું. ઘણા માણસો હોય, પુષ્કળ માણસો હોય, એટલે પેપર એ ના હોય, તો ઘણી વાર તો ડોશીમાં એ હોય ને, આમ સાડીના છેડે બાંધે, પ્રસાદ લઈ અને સાડીના છેડે બાંધે એમની બેગ. તે શા માટે છેડે બાંધ્યો હોય? કે ઘેર પેલો છોકરાનો છોકરો છે એને, તો આપણે, હું ઘણી વાર એમને કહું, ખાઈ જાઉં ને, અહીં જ ખાઈ જાઉં ને, કે ના, એ તો ઘણા મોઢે ગયો હોય તો સારો, જેટલો ઘણા મોઢે જાય એટલા મોઢે સારો. પછી ઘેર લઈ જાય, પણ ઘેર લઈ જઈને શું કરે? એમના એમનું છોકરું હોય, પડોશના બે ચાર છોકરા રમતા હોય, તો પેલી ગાંઠ ના ખોલે, જાણે કે અત્યારે ખોલશું તો બધાને આપવા પડશે, ઘણા મોઢે જશે. એટલે પેલા બીજા છોકરા હોય ને, એ બધાને કહે, જાઓ તમારા ઘેર જાઓ, જાઓ તમારા ઘેર જાઓ, પછી આવજો, એમ કરીને જુદા કરે, અને પછી પોતાનું જે છોકરું હોય એને રાખી ખોળામાં બેસાડીને એને ખવડાવે. તો એ પ્રેમ છે, મોહ છે, પણ એનું ક્ષેત્ર કેટલું છે? નાનું છે. હવે એ જ ક્ષેત્ર જયારે મોટું થઈ જાય ત્યારે, તો પેલા છોકરાને કાઢવાના ના હોય, એટલે તું એ મારું જ છોકરું છે. અને પડોશીના છોકરાને તમે પોતાનું છોકરું માનો, એટલે પડોશી પણ તમારા છોકરાને પોતાના છોકરા જેવો, અને તમે એને કાઢો, જાઓ તમારા ઘરે, એટલે પેલા તમારા છોકરાને કાઢો, જાઓ તું તમારા ઘરે, એમ કરે. એટલે ધર્મનો, સનાતન ધર્મનો અર્થ કર્યો, ભાઈ તમારા અંદર એ ધર્મ પડ્યો છે, સાધના કરીને તમે એને વિકસાવો, અને જેટલો વિકસશે, જેટલો મોટો થશે, જેટલો એનો વિસ્તાર થશે, એટલો જ તમે જોશો કે તમારી ચારેય તરફ સ્વર્ગનું વાતાવરણ ઉભું થશે. પણ એકે એક માણસ જો મોહને, એટલે ધર્મને સંકુચિત બનાવી દે, તો અહીંનું આ જ નરકનું વાતાવરણ ઉભું કરી દે. એવું કહેવાય છે કે એક રાજા હતો, અને રાજાને ત્યાં બધા મુનિમ અને બધા ઘણા લોકો ઓફિસરો બધા, પણ અંદર અંદર બહુ ઈર્ષ્યા કરે, બહુ દ્વેષ કરે, બહુ ખટપટ કરે. રાજ ચલાવવું એટલે કઈ રમત વાત નથી. લોકો એમ સમજે કે રાજા હાથી ઉપર બેસીને નીકળે છે, પણ એને કેટલી ખટપટોમાં જીવવું પડતું હોય. મોટું ઘર ચલાવવું એ કોઈ રમત વાત છે? મોટા ઘરની વાત જવા દો, તમારું નાનું ઘર ચલાવવું એ કઈ રમત વાત છે?
આજ આનું મોઢું ચડી ગયું છે, આજ પેલાનું ચડી ગયું છે, હવે આનું માડ ઉતર્યું હોય ત્યાં પછી પેલાનું ચડી ગયું. અને તમે ભય 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 અમને મનાવો એટલે પેલા રીસાય, પેલા રીસ બનાવો એટલે આ રીસાય. અને કેટલાક ઘર તો એવા હોય કે એમાં રીસાવાની હોડ લાગી હોય એટલે બધા રીસાઈને જ બેઠા હોય. જયારે જુઓ ત્યારે એકબીજાના પ્રત્યે મોઢા ચડાવીને જ બેઠા હોય. એટલે સુધી એ કેટલાક તો એવાય હોય કે પતિ પત્ની હોય પણ બોલતા ના હોય, ચિઠ્ઠીઓથી કામ કરતા હોય. તમે તમને બોલાવા આવ્યા હતા, જજો એમ ચિઠ્ઠી લખીને મૂકી દે, બોલે નહી આટલી હદ સુધી. હવે એ ઘર તે ઘર છે કે સ્મશાન છે? એ ઘરમાં કોઈ જગ્યાએ સુખ હોય ખરું? એમ ના સમજતા કે અભણ માણસો આવું કરે, ભણેલા ને વધારે હોય આવું, ભણેલા હોય ને એમને વધારે આવું હોય. એટલે એવા બધા કકરાટ કરતા હોય, એવા ઝઘડા કરતા હોય. તો રાજા હતા, એ રાજાના બધા દીવાનો અને મંત્રીઓ ને આ બધા અંદર અંદર બહુ ખટપટ કરે. એટલે રાજાને થયું કે આ બધા ભેગા થઈને ખટપટ કરીને મારું રાજ નષ્ટ કરી નાખશે, તો હવે કરવું શું? એક બીજી વાત પણ યાદ રાખજો, સાંસારિક સંબંધો એવા હોય કે બાંધ્યા પછી તમે છોડ તોડવા માંગો તો તોડી પણ ન શકો, અને તોડવા જાવ તો એના પરિણામ ભયંકર આવે. એટલે તમારે ઈચ્છાએ વગર ઈચ્છાએ પણ એ સંબંધોને પાળવવા જાળવવા પડે. દીકરી આપી હોય, દીકરી લીધી હોય, આમ થયું હોય તેમ થયું હોય, મોટેલ હોય એમાં ભાગ હોય, આમ હોય તેમ હોય, હવે એ બધું તમે જો બગાડીને બધું બેસો તો ધૂળ ધાણી થઈ જાય બધું. એટલે તમને ગમે કે ના ગમે ઉપરથી બનાવટી રૂપે પણ આ બધું સાચવવું પડે, નહીં તો બધું ધૂળધાણી થઈ જાય. અને જયારે માણસને મનની ઈચ્છા પ્રમાણે નહીં પણ એના વિરુદ્ધમાં જઈને બધું કામ કરવું પડે ત્યારે માણસ દુઃખી થાય. તમારા ઉપર મને પ્રેમ હોય ને હું તમને પ્રેમથી જમાડું તો મને આનંદ આવે, પણ તમને જોઈને જ મારી આંખમાં ઝેર આવી જતું હોય અને પછી મારે તમને હા 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 કરીને જમાડવા પડે, તે એક દાડો નહીં પાછા ઘણા દિવસ સુધી, તો એ તો માણસને સારું ના લાગે, એ તો બહુ ખરાબ લાગે. પણ એવું કરવું પડે, એવી ગમતા હોય કે ના ગમતા હોય, પણ આવીને ઉભા રહે. રશિયામાં સંપ્રદાય નથી એટલે ધાર્મિક સંપ્રદાય નથી, પણ ધર્મ છે. ધર્મ છે, ધર્મ છે એટલે શું? તમે મને કોઈ માણસ વાત કરી, જે રશિયા જઈને આવેલા, એમણે વાત કરી કે જે અહીંયા જે ચોરી થાય છે, જે લૂંટફાટ થાય છે, ઠગાઈ થાય છે, એવું ત્યાં કશું નથી થતું, બિલકુલ નહીં. કાયદો એટલો બધો સખત છે, એટલો બધો સખત કાયદો છે કે ત્યાં બારણા ઉઘાડા રાખીને સુવો, કોઈ ચોરી નથી. હવે ધર્મ થયો કે નથી? આપણે એક તરફ ટીલા ટપકો કરતા હોય ને બીજી તરફ ચોરી કરતા હોય તો એને ધર્મ કેવી રીતે કહેવો? એટલું જ નહીં, એમણે તો કહ્યું કે આ યુરોપ ને અમેરિકા ને એ બધા દેશ તો એટલા બધા નહીં, એટલા બધા સભ્યતા વિનાના થઈ ગયા છે. સભ્યતા વિનાના એટલે કે એટલા બધા આમ છૂટા ફ્રી થઈ ગયા છે કે કેટલાક દ્રશ્યો તો આપણાથી જોઈ ન શકાય એવા રોડ ઉપર આ લોકો કરતા હોય. અહીંયા તો આપણા દેશમાંથી નવું નવું માણસ આવ્યું હોય એટલે એને તો એમ થાય કે આ લોકોને કઈ શરમ બરમ આવે છે કે નહીં, તો એવું લાગે આપણને તો. પણ રશિયામાં તમે જઈને જુઓ તો એવું કોઈ દ્રશ્ય તમને જોવા ના મળે. લોકો નાચતા હોય પણ એકબીજાના કપડા ના અડતા હોય, એવી રીતે નૃત્ય હોય. હવે આ આખું આપણે એમ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ ધર્મ તો છે પણ શું નથી? સંપ્રદાય નથી. સંપ્રદાયમાં શું કે તમે આમ નિશ્ચિત આવા ટપકા આવું કરો, આવું કરો, આમ કરો. અને ત્રીજી વસ્તુ જો છે એ સમજવા જેવી છે, એ શું છે? સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિ જુદી જુદી હોય છે. તો હવે વિચાર કરો કે આપણા ત્યાંની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ગંગાના જેવી છે, જેમ ગંગોત્રીથી નીકળી ગંગા અને ગંગાસાગર સુધી એની એ ગંગા રહી, પણ એમાં કેટલીય નદીઓ મળતી ગઈ એમ એનું કલેવર મોટું થતું ગયું, અને જ્યારે ગંગાસાગર ગઈ ત્યારે સમુદ્રને મળી એટલે તો બહુ વિશાળ થઈ ગઈ ગંગા એની એ, પણ એના રૂપ બદલાયા કે ના બદલાય? એમ સંસ્કૃતિમાં સંસ્કૃતિઓ મળતી હોય. તમારી સાથે હુણો આયા, શક આયા, કોલ આયા, કિરાત આયા, મંગોલ આયા, જુદી જુદી પ્રજાઓ આવી, એ એમની સંસ્કૃતિ લઈને આવી, એમના રિવાજો લઈને આવ્યા.
અને એ બધા આપણામાં મળી ગયા. મુસ્લિમો આયા, એ એમની સંસ્કૃતિ લઈને આવ્યા, એની અસર પણ આપણા ઉપર પડી. પડી કે ના પડી આપણે, આપણને ખબર હોય કે ન હોય, પણ એની અસર પણ આપણા, આપણી અસર એમના ઉપર પડી અને એમની અસર આપણા ઉપર પડી. એટલે એક મુસલમાન છે એ સંસ્કૃતિની દ્રષ્ટિએ તમારી નજીક છે, અરબસ્તાનની નજીક નથી, ધર્મની દ્રષ્ટિએ નજીક છે. અરબસ્તાનનો, ભારતનો મુસ્લિમ, ઇન્ડોનેશિયા કે મલેશિયાનો કે ફિલિપાઈન્સનો મુસ્લિમ ધર્મની દ્રષ્ટિએ સમીપ છે, પણ સંસ્કૃતિની દ્રષ્ટિએ જુદા જુદા છે. એક અરબસ્તાનનો માણસ છે, એના જે રીતિ રિવાજો છે એ જુદા છે, અને ભારતના મુસ્લિમના રિવાજો છે જુદા છે. કારણ કે ભારતના જે મુસ્લિમો છે એની સંસ્કૃતિ આપણને મળતી છે, આપણામાંથી જ નીકળેલી છે. એકવાર હું એક મુસલમાનના છોકરાની જાનમાં ગયેલો, નાનો હતો ને ઘરમાં, ત્યારે ભાઈબંધ હતો, મને કે તારે આવવું પડશે, એટલે ગયેલો ને મને થોડું અધ્યયન કરવાની પણ ટેવ. હવે એમના જે ધાર્મિક રિવાજો હોય એ ભલે જુદા થયા હોય, બાકીના બધા ગીતો ગાવાના કે બધા આપણા જ ગાય, ગુજરાતી જે હોય જ ગાય, આપણે જેમ ગીતો ગાય એમ. એ બીજા ગીત લાવવાના અરબસ્તાનમાંથી લાવવાના, કે લગ્નના ગીતો અરબસ્તાનમાંથી થોડા કઈ બને છે. તો એવી રીતે ખાવા પીવાના જે રિવાજ છે એ ખોરાકમાં આપણે જે ખાઈએ છીએ, જે શાક દાળ વગેરે જ ખાય છે, અરબસ્તાનનો માણસ એ શાક દાળ એવું નહીં ખાય. એટલે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પરિવર્તનશીલ, એને એક ના કરી શકાય. એક ટાઈમ હતો તમારે ત્યાં, કેટલું બદલાયું કે આજે માનો કે તમારી દીકરી છે કે અહીં અમેરિકામાં માણસ આવે, હવે બેન છે એને જોબ કરવા જવું હોય એટલે પાટલૂન પહેરવું પડે, અને પાટલૂન પહેરે તો જ એનાથી જોબ થઈ શકે, સાડી પહેરીને જાય તો ફેક્ટરીમાં એમ તેમ અડચણ થાય. હવે તમારા દાદીમાં જો જીવતા થઈને આવે અને જોવે કે મારી વહુએ તો પાટલૂન પહેર્યું છે, એ તો ગળે ફાંસો ખાવા તૈયાર થાય. અરે રે, આવો કળિયુગ આવી ગયો છે એમ કે હળહળ તો કળિયુગ. તો એક ટાઈમ હતો કે બહેનોની વાત તો જવા દો, પણ પુરુષ જો પાટલૂન પહેરે તો પણ આખા ગામમાં ટીકા થાય, જો લેંઘો પહેર્યો હોય તો એ લોકો કહે હા મુસલમાન થઈ ગયો શું. તો એ ટાઈમની એ સંસ્કૃતિ હતી, એ ટાઈમના એ રિવાજો હતા. હવે આજે કોઈ માણસ એવી ઈચ્છા રાખે કે આપણે બધાને અમેરિકામાં રહેવું હોય તો એ ધોતિયા જ પહેરવા પડશે, સાડી જ પહેરવી પડશે, આમ જ કરવું પડશે, તો એ તમે નિયમ બનાવો તો એ નિયમ ચાલી શકે. કારણ કે સંસ્કૃતિ પરિવર્તનશીલ છે. તમે ટેબલ ઉપર બેસીને જમતા થઈ ગયા, તમારે બધું બીજું ઘણું પરિવર્તન થયું, અને પરિવર્તન કરવું જ પડશે. તમે આગ્રહ કરીને થોડીક વાર રોકો તો રોકો, પણ એ લાંબો ટાઈમ રોકી શકાય. પણ એ બદલાઈ જાય એટલે કઈ ધર્મ બદલાઈ જાય. એથી એક ટાઈમ હતો કે માણસ મૂછો રાખતો, અને જો એને મૂછ કાઢી નાખી હોય તો લોકો પૂછતા કોઈ મરી ગયું છે કોઈ એમ કે, અને ખાસ કરીને કોઈ મરી જાય ત્યારે જ મૂછો જ કઢાવતા, નહીં તો બધા મૂછો હોય થોભિયા વાળા દોહાઓ બધા બેઠા હોય ભરાવદાર, પણ જ્યારે કોઈ મરી ગયું હોય ત્યારે મૂછો કાઢી નાખે, એટલે લોકો સમજી જાય કે આ ઘરમાં કોઈ મરી ગયું હોય, હે કોઈ મરી ગયું હશે એમ સમજે. તો હવે જરા વિચાર કરો કે હવે તો આ કોઈ મૂછો રાખે જ નહીં, હવે શું બધાને કઈ મરી ગયા છે કોઈ માણસ. પણ બદલાઈ ગયું. ચોટી માટે પ્રાણ આપતા લોકો આપતા કે નહીં, ચોટીને જનોઈ માટે પ્રાણ આપી દેતા પણ ચોટી ના કાઢતા. હવે કોઈને પ્રાણ આપવાની વાત જવા દો, હવે કે તારે ચોટી રાખવી પડશે તો કોઈ રાખવા તૈયાર છે, અને કોઈ ચોટી રાખવા તૈયાર નથી તો શું એ મુસલમાન થઈ જવાનું હતું કે ચોટીને રાખવાના કારણે કઈ મુસલમાન થઈ ગયું. આને સંસ્કૃતિ કહેવાય, આ રીતિ રિવાજ કહેવાય. સમય સમય ઉપર હોય અને સમય ચાલ્યો જાય એટલે એમાં પરિવર્તન થયા કરે. આ જે શીખ લોકો છે, હવે શીખ લોકો તમે જુઓ ભારતમાં દાઢી ને બધું રાખે છે, પણ અહીં આવ્યા પછી ઘણા કાઢી નાખતા હોય છે, કાઢી નાખતા. પણ એ કાઢી નાખવાથી કઈ શીખ મટી જવાનો નથી. તો શીખ છે એ અંદરની વસ્તુ છે, કઈ ઉપરની વસ્તુ, અને ઉપરની જ જો માની લે તો એ માત્ર છોતરું છે, એ ખરું રહસ્ય. એટલે આપણા ત્યાં સનાતન ધર્મ જેને કહેવામાં આવ્યો, એ સનાતન ધર્મ તો યુનિવર્સલ, એટલે આખી દુનિયાનો જે ધર્મ એનું નામ સનાતન. એ કોઈ માણસનો ચલાવેલો કોઈ હું એનો પ્રચારક છું. બીજા બધા જે થયા એમના પ્રચારક થયા, પણ એના સંસ્થાપક નહીં,
કે મહાવીર થી જૈન ધર્મ શરૂ થયો તો એનો આ ધર્મ કોનાથી શરૂ થયો, એવું નહીં. એનો પ્રચારક છે. અને જે લોકોએ બીજા ધર્મો કાઢ્યા, સંપ્રદાયો, એ સનાતન ધર્મના જે મૂળ સિદ્ધાંતો છે એ બધાના સરખા જ છે. એ કઈ કોઈના જુદા નથી. ત્યારે હવે જે જુદું છે એ શું છે? તો જુદું છે એ પહેલી તો સંસ્કૃતિ જુદી છે, અને બીજા છે એ રીતિ રિવાજ જુદા છે. સંસ્કૃતિની દ્રષ્ટિએ તમે જુઓ તો મદ્રાસી છે એ હિન્દુ છે, ધર્મે હિન્દુ છે, અને ગુજરાતી પણ હિન્દુ છે, અને પંજાબી પણ હિન્દુ છે, પણ ત્રણેયની સંસ્કૃતિ એક નથી. છે એક મદ્રાસમાં તમે જાઓ એટલે તમને બધું જુદું લાગે, ગુજરાતમાં જુદું લાગે, અને પંજાબમાં જાઓ એટલે જુદું લાગે. કારણ શું? કે એ સંસ્કૃતિ જુદી છે, ધર્મ એક છે. તમને શું વાત કરું, આપણે ગુજરાતમાં તો હમણાં સુધી એવો રિવાજ હતો, જોકે હવે બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે, બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. એકબીજાનું અડેલું એકબીજા ખાય નહીં. પટેલ ખરા, પણ લેવા પટેલ કેડવા પટેલ ના ત્યાં અભડાઈ જાય. દીકરી તો ના લે, પણ કેડવા પટેલ ના ત્યાં કે ના અમારાથી ભાણા વ્યવહાર નથી. કેમ ભાઈ? કે ના એમના ઘરનું અમારે ના ખવાય. બ્રાહ્મણ બ્રાહ્મણના ઘરનું ના ખાય તો બીજાના ઘરનું તો ક્યાંથી ખાય? તો હવે આ છે એનું નામ ધર્મ. લોકો આનું નામ ધર્મ સમજી દીધું. વિવેકાનંદે બહુ સરસ એક વાત લખી છે કે હિન્દુ ધર્મ છે એ રસોડાઓ, પાણીયારું અને મંદિર આ ત્રણ જગ્યાએ કેદ થઈ ગયો છે. એથી બહાર બીજી કોઈ જગ્યાએ નીકળે જ નથી. મંદિરમાં દીવો ધૂપ કરીને આરતી કરે એટલે લોકો કે ધાર્મિક છે. પાણીયારામાં કોઈને પાણીમાં અડવા ના દે પોતાનું પાણી એટલે, અને રસોડામાં કોઈને પેસવા ના દે એટલે એમ સમજે કે આ બસ આ બહુ ધાર્મિક માણસ છે, આ ચુસ્ત ધાર્મિક માણસ છે. પછી દુકાને ગમે તેમ કરે, નોકરીમાં ગમે તેમ કરે. તો એનું હવે ગુજરાતમાં એવી ટેવ, હું ઘણા વર્ષ પહેલા એક ગામમાં રહું, મારું શરીર બ્રાહ્મણનું, જન્મથી બ્રાહ્મણ એટલે રહું ને, ત્યારે તો આ નાની ઉંમર 21-22 વર્ષની ઉંમર, છોકરા જેવો. તો થોડાક દૂર એક બીજા ગામમાં એક 80 વર્ષના વૃદ્ધ મહાત્મા રહે, દંડિત સ્વામી. એટલે બધા કે ચાલો આપણે દર્શન કરવા જઈએ, તો કીધું ચાલો જઈએ. તે ગયા, વાતોચીતો કરી, અને પેલા દંડિત સ્વામીએ મને પૂછ્યું કે તું ભોજનનું કેમ કરે છે? મેં કહું તો લોકોને ત્યાં જમવા જાઉં છું. કે પટેલોના ત્યાં જમવા જાય છે? મેં કહું કેમ? એમ મને કહે તારું પેટ ફોડી નાખવું જોઈતું હતું ને, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. બહુ લડ્યા, ધર્મ ભ્રષ્ટ થઈ ગયો મને, જેનું ને તેનું ખાઈને ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. તો હવે એ તો વૃદ્ધ માણસ, મોટી ઉંમરના, અને હું તો નાના છોકરા જેવો એટલે કશું બોલ્યો નહીં. પણ પછી મેં ત્યાંથી નીકળતી વખતે એ ગામના માણસને પૂછ્યું કે તમારા ગામમાં મહારાજ ક્યાં જમવા જાય છે? એક ભાઈ હતા, એક પટેલ જ હતા, એ કહે છે મારા ત્યાંથી જ રોજ એમને જમવાનું થાય છે. તો મેં કહું તમે તો પટેલ છો, તો મને તો હમણાં લડતા હતા પટેલના ઘરનું ના જમાય. કહે છે ખરું, પણ એને દૂધની દશમી બનાવીને ખવડાવીએ છીએ. દૂધ છે ને, દૂધની દશમી બનાવો, રોટલી બનાવો દૂધમાં, એટલે એમાં વાંધો ના આવે. અને શાક તો કે કોરું બનાવીએ છીએ. એટલે આ તને બધું પાપ પાણીમાં જ ભરાયું છે એમ ને, બધું પાપ છે તે પાણીમાં જ ભરાયું છે. હે, અને આ દૂધમાં પાણી નથી. હવે આ રીતે જેને ધર્મની વ્યાખ્યા કરી એને ધર્મ ના કહેવાય, એને શું કહેવાય? રિવાજ કહેવાય. અને જો હું તમારા ઘેર ખાઉં અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તો આપણે કોઈના પાસે જઈને તપાસ કરાવીએ કે અમારા બેમાં કોની વધારે ભ્રષ્ટ થયેલી છે. જે સમતા રાખે છે એને સારું છે કે જે આટલો ભેદ કરે છે? હવે પંજાબમાં તમે જાઓ એટલે રિવાજ જ જુદો. પંજાબમાં શું રિવાજ ખબર છે? જે જાટ લોકો છે ને, જાટ તમારા પૂર્વજો, પાટીદારો જે ના લેવા પાટીદારો મૂળ પંજાબના છે. આખી જે લેવા પાટીદારોની જે કોમ્યુનિટી છે એ પંજાબમાંથી ખસતી 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 આવેલી, અને જાટ પ્રજા પણ અહીં આવીને પછી પેશવાઓના સમયમાં એમને વહીવટ સોંપ્યો, વહીવટ કરતા થયા એટલે એમની અટક પટેલ પડી. પટેલ અને પાટીદાર છે એ પેશવાઓના સમયમાં પડેલું નામ છે, એના પહેલા આ નામ નતું. પેશવાઓએ શું કર્યું કે જમીનની પાટી આપતા, પાટી એટલે પટ્ટો, પાટી આપતા
એટલે ભાઈ આ 25 વીઘા 50 વીઘા 200 એકર 100 એકર એની પાટી આપતા. તો જેને જેને પાટી આપી એટલે એ પાટીદાર થાય. એ પાટીદાર થયા પછી પાટીદાર માંથી જે આગેવાન હોય એને પટેલ કહેવાય, એટલે મુખી કહેવાય. પછી એ પટેલ અટક પડી. આ મૂળ અટકો તો જુદી છે. મૂળ અટકો છે ને એ હજુ પણ છે, પણ લોકો ઘણા ભૂલી ગયા છે. બાકી મેં ઘણી વાર એની તપાસ કરી તો મૂળ અટકો જુદી જુદી છે. અને એ મૂળ અટકો જો શોધી કાઢવામાં આવે તો એમાંથી બહુ મોટું મોટું સમજવાનું મળે. તો એવી રીતે હવે જાટ છે એ એના ત્યાં રોટલા થયા હોય અને બધું આચાર વિચારની દ્રષ્ટિએ ગુજરાત કરતા પંજાબ જરા પછાત છે. ગુજરાતમાં જેટલો આચાર વિચાર ને એટલો નહીં. એ જોડા પહેરીને જ રોટલી કરતી હોય બેન પેલી જાટની. પછી પેલી એમનો જે ગોર હોય ને બ્રાહ્મણ, એ 11 વાગે એટલે એમની દીકરી હોય કે એમની પત્ની હોય એ છાબડી લઈને નીકળે અને જેટલા એના ઘર હોય એ ઘરથી અકેક બબે રોટલા લઈ લે જે તૈયાર હોય એ. પછી જૈન જમવાનું. હવે ત્યાંનો બ્રાહ્મણ વટલાતો એના ઘેર રસોઈ જ નહીં કરવાની, પેલાને ત્યાંથી રોજ લઈ આવવાનું. તો એ બ્રાહ્મણ ત્યાં વટલાતો નથી. પણ એ જ કામ જો ગુજરાતના બ્રાહ્મણના કે ત્યાં મહારાષ્ટ્રના ત્યાં કરો તો કે ઓહો આ તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે. હવે કાશ્મીરમાં તમે જઈને જુઓ તો આખી એનાથી જુદી જ વસ્તુ. કાશ્મીરમાં બ્રાહ્મણ અને મુસલમાન બે જ પ્રજા છે, બીજો કોઈ પ્રજા જ નહીં. મુસ્લિમ પ્રજા અંતે તો હિન્દુ જ હતી, પહેલા તો હિન્દુ જ હતી બધી, પણ બાદશાહના વખતમાં એમને વટલાવી દીધી. એ બધા હિન્દુ થવા તૈયાર હતા. ગુલાબસિંહના વખતમાં એ હિન્દુ થવા તૈયાર હતા, પણ બ્રાહ્મણો એ ના પાડી કે નહીં, જે ગધેડું થયું એ હવે ગાય ના થઈ શકે. એટલી ભૂલો કરી છે આપણે, એટલી ભૂલો કરી છે. જો એમને હિન્દુ બનાવી દીધા હોત એ વખતે તો આજે કાશ્મીરનો આ પ્રશ્ન છે એ હોત કોઈ, પણ નહીં. આપણે તો વટલાવામાં જ સમજ્યા. મુસ્લિમોના ત્યાં કોઈ વટલાય છે? ક્રિશ્ચિયનમાં કોઈ વટલાય છે? પણ આપણે તો એ વટલાવાનું નામ જ ધર્મ ઉભું કરી દીધું, વટલાઈ ગયા બસ. આમના અકલાવમાં છે ને તે મોલેસ્લામ ગરાસિયા છે. અને મોલેસ્લામ ગરાસિયાઓની કથા એવી છે કે 3-4 ભાઈઓ હતા અને પેલું બાદશાહનું લશ્કર આવ્યું ત્યારે પેલા ગરાસિયા જ હતા, રજપૂત હતા. એટલે પેલા ગરાસિયા ને પેલા મુસ્લિમો એ સમજી લીધું કે આ હિન્દુ ને મુસલમાન બનાવો એ તો બહુ સરળ વાત છે, એના મોઢામાં થૂકો એટલે ખલાસ, બસ બીજું કઈ કરવાની જરૂર નહીં. પેલો જ એને રાખે નહીં કે તું વટલાઈ ગયો, તું વટલાઈ જા, બાર જા, બાર જા, એટલે બહુ સરળ ઉપાય. અને પછી પાછો લેવા કોઈ તૈયાર ના થાય. હિન્દુની દીકરીને કોઈ એકાદ મુસ્લિમ ઉપાડી ગયો હોય 2-5-10 દિવસ પછી એને પાછી આવવું હોય તો કોઈ પાછી લેવા તૈયાર ના થાય. ના હવે તો એટલે બહુ સરળ થઈ ગયું. અને એમની કોઈ લાયો હોય તો એ છોકરાને કોઈ અહીં ના રહેવા દે. આવી પ્રજા દુનિયામાં તમે કોઈ જોઈ હશે? એનો એની વૃદ્ધિ થાય કે એનો ક્ષય થાય વિચાર કરો. અમારી બાજુમાં સુણાવ છે, ત્યાંની એક પાટીદારની બાઈ છે. એને પેલો રખો હોય છે ને ખેતરના રખા, સિંધી લોકો એ કઈક લઈ ગયો, રાખી લીધું. હવે આજે એ આંસુ એ રડે છે આમ, આમ શ્રાવણ ને ભાદરવાની માફક રડે છે. આ જુવાનીમાં ભૂલ થઈ ગઈ. પણ આનું સ્ટેન્ડર્ડ રહેવાનું, જીવનનું સ્ટેન્ડર્ડ જુદું. એ પાટીદારના ઘરમાં એના ઘરનું ખાવું પીવું બેસવું એવું એનું સ્ટાન્ડર્ડ આખું જુદું. આખું લિવિંગ સ્ટાન્ડર્ડ હોય કે ના હોય? હવે આ તો ઝૂંપડામાં પડ્યો રહેતો હોય, સસલું મારીને લાવે તો ખાવાનું, બકરું ખાવાનું, આ ખાવાનું, બે સફુરિયા હોય મિયાભાઈને તે પાછા રખો, એમાં કોઈ અભણ માણસ ભણેલો નહીં. એટલું રડે છે કે મને ગમે એમ કરીને પાછી લઈ લો, કે હવે તને પાછી લેવાય જ નહીં. એટલે પેલા રખાને તો હર ઉલટું એ આપણે નિર્ભય થઈ ગયા. હવે એના ઉપર કોઈ ચોકી પહેરો રાખવાની જરૂર જશે તો ક્યાં જવાની હતી? એટલે કાશ્મીરમાં શું રિવાજ કે બ્રાહ્મણ ની બધી મોટા ભાગે ઓફિસોમાં કામ કરતા હોય, અને ઓફિસોમાં કામ કરતા હોય એટલે એનું ટિફિન મુસલમાન લઈ જાય. ટિફિન મુસલમાન લઈ, પણ ટિફિન એવી રીતે લઈ જાય કે લાકડીના છેડે બાંધી દેવાનું. એટલે આમ લાકડીના છેડે આમ લઈને પછી ત્યાં ઉતારી આપે. ટિફિન ને અડવાનું નહીં, તો અભડાય નહીં. હાથ નથી અડ્યો ને, હાથ નથી અડ્યો ને, એટલે વાંધો નહીં. કહો હવે આનું નામ ધર્મ લોકો સમજે. એમાં કઈક ફેરફાર થાય તો કે એ આ તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો.
ત્યારે હવે આ તરફ યુપી બિહાર બંગાળ તરફ આવો તો ત્યાં તો બ્રાહ્મણોમાંથી પણ ઘણા મોટા ભાગના લોકો માંસાહારી હોય, માછલી ખાનારા હોય. એટલે એના યજમાન છે ને, એ યજમાન ના ત્યાં કઈ બકરું કે એવું કઈક થયું હોય તો જેમ આપણે કઈક પ્રસાદ મોકલાવીએ ને ગોર બાપાના ત્યાં, એમ એ પ્રસાદ મોકલાવે છે. હું બિહારમાં રહ્યો એટલે એવું બધું હોય ત્યારે કે આજ તો અમારા ગોરના ત્યાં થોડુંક મોકલાવ્યું અને ગોર રાજી થાય અને પેલો એમ સમજે મને પુણ્ય થયું. જેમ આપણે સીધું મોકલાવીએ ને, સીધું કઈ ગોળ ઘી એવું બધું મોકલાવીએ એમ પેલું મોકલાવે એ પેલા ખાય, તે છતાં એ બ્રાહ્મણ છે. તો એને વાંધો, પણ એને વાંધો ક્યારે આવે કે તળાવના કિનારે બેઠો બેઠો સંધ્યા કરતા કરતા એ માછલી પકડતો હોય તો વાંધો નહીં, હાથમાં બે પાંચ માછલીઓ લઈને જતો હોય તો વાંધો નહીં. પણ જો તમને કોઈને લસણ કે ડુંગળી ખાતા જોઈ લે, અરે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો એમ, લસણ ખાય છે. અરે ભાઈ તારા કરતા તો સારું છે, આ તો વનસ્પતિ છે, આ તો કુદરતની બનાવેલી છે. હવે મગજમાં એક વાત બેસાડી દીધી કે આનું ના, આ ખાય તો ધર્મને વાંધો ના આવે, પણ જો લસણ ડુંગળી ખાય તો ધર્મ અભળી જાય, વટલી જાય. એટલે આ એક રિવાજ પડી. પછી સાઉથમાં જાઓ તો સાઉથમાં તો એટલી બધી ચુસ્તતા અને કટ્ટરતા કે બ્રાહ્મણ કે અમુક ઘરના જે રસોઈ જમતા હોય ને એની એના ઉપર નજર પણ ના પડવી જોઈએ બીજા કોઈ, એટલે મારી તમારી પણ ના પડવી જોઈએ. એટલે દ્રષ્ટિ પણ, જો દ્રષ્ટિ પણ પડી જાય તો અનાજ વટલી જાય. અડવાની વાત તો જવા દો, એ અનાજ વટલી જાય, બધું રાંધેલું બધું વટલી જાય. એટલે કોંગ્રેસનું સંમેલન ભરાતું ગાંધીજીના સમયમાં, કે કોંગ્રેસના સંમેલનમાં પણ જે સાઉથ ઇન્ડિયનથી જે લોકો આવતા એમના માટે જુદું રસોડું રાખવું પડતું અને ઉપરથી બધું ઢાંકેલું રાખવું પડતું, કે એની એના ઉપર બીજા કોઈની દ્રષ્ટિ ના પડે. આ બધા જે રીતિ રિવાજો છે એનું નામ ધર્મ. હવે ત્યારે તુલના કરો કે અહીંયા આ દેશમાં તમે પ્લેનમાં યાત્રા કરતા હો, એની પ્લેનમાં જે તમને જમવાનું આપે એની એની ચોખ્ખાઈ કઈ જરાય ઓછી હોય છે? અહીંના રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો અનટચેબલ, એનો હાથ પણ એને ન અડ્યો હોય, હાથ ઉપર પણ મોજા પહેરેલા હોય અને ઉપર બધું પ્લાસ્ટિક ઢાંકેલું હોય, હોય કે ન હોય? એટલે જો ચોખ્ખાઈ જોવા જાઓ તો અહીં ચોખ્ખાઈ છે કે નહીં? ત્યારે આપણા ત્યાં તો હાથની વાત તો જવા દો, પરસેવો અંદર પડતો હોય ને માખીઓ એટલી બધી બેઠી હોય, માખીઓ એટલી બધી બેઠી હોય કે રોટલી જ ના દેખાય, કે રોટલી છે કે શું છે એટલું જ ના દેખાય. પણ કે ના તો એમાં ના અભડાય. એટલે માણસ છે સનાતન ધર્મ જુદી વસ્તુ, રીતિ રિવાજો જુદી વસ્તુ, રૂઢિયો જુદી વસ્તુ. અને રૂઢિયો એટલે રૂઢિયો ઘણી વાર તો દેખાદેખી આવી ગઈ હોય. તમને ખબર હશે એક પટેલ હતા અને એમને દીકરો પરણાવવા જવાનું થયું, તો દીકરો પહેલા તો બધા બળદ ગાડા જોડીને જ જાય અને બે પાંચ પાંચ દિવસ રહે ત્યાં પાછા. જાન છે ને પાંચ પાંચ દિવસ રહે, ભાઈ બુધવાર આવે તોય રહે, અમાવાસ્યા આવે તોય રહે, ના પેલા રોકે. અને એનું કારણ શું કે ખાલી ખાવાનો જ ખર્ચો, બીજો કોઈ ખર્ચો નહીં. અને ખાવાનું એટલે ચોખ્ખા ઘીની બધી વસ્તુ, હવે ખાવાના ખર્ચા સિવાય બીજા ખર્ચા ઘણા થઈ ગયા. એટલે રહે શાંતિથી, બધી જાન પડી હોય પટેલ તૈયાર થઈને આખું ઘર ચાર પાંચ ગાડા ભરી અને જાનડીઓ ને બધી બળદની ઝોલો સરસ મજાની નીકળ્યા, તો ખબર પડી ઘરમાં એક બિલાડી વિયાણી છે અને ચાર પાંચ દિવસ થયા છે અને આપણે જઈશું તો આ બિલાડી બિચારી એના બચ્ચાને બધું મરી જશે. એટલે શું કર્યું કે પેલી બાઈ હતી જરા દયાળુ હતી, એણે એક મોટો ટોપલો લાવી એમાં એ બચ્ચા રાખ્યો, દૂધ મૂક્યું અને બધું વ્યવસ્થા કરી. પછી ચાર પાંચ દિવસે આવ્યા, ટોપલો કાઢી લીધો, બધું બરાબર સારું થઈ ગયું. પછી 20-25 વર્ષ વીતી ગયા અને પેલા છોકરાની વહુ નો છોકરો જયારે પરણવા જવાનો થયો અને બધા તૈયાર થઈને નીકળ્યા, એટલે પેલી વહુએ કહ્યું, ઉભા રહો, મેં કહ્યું ને આ દોષી શાસ્ત્ર, એક કાશી શાસ્ત્ર અને એક, એટલે કે ઉભા રહો, કેમ કે એક વિધિ તો બાકી રહી ગઈ, આપણે બિલાડીના બચ્ચાને જે ટોપલામાં પૂરવાના એ તો બાકી રહી ગયા. એ પુરાય કે? હા મેં જોયું તું, મારી સાસુએ પૂર્યા હતા. ભાઈ સાસુએ પૂર્યા હતા તે ઘરમાં બિલાડી વિયાણી હતી ને એ બચ્ચાની રક્ષા માટે પૂર્યા હતા. પછી તો આખા ગામમાં માણસો મોકલ્યા કે ગમે ત્યાંથી જ્યાં કોઈ જગ્યાએ બિલાડી વિયાણી હોય ત્યાંથી બચ્ચા લઈ આવો. તે લોકો લઈ આવ્યા, કઈ વિયાણી હશે ત્યાંથી લઈ આવ્યા અને મારી મજડીને જબરજસ્તી એને ટોપલામાં પૂરી અને ગયા અને પાંચેક દિવસે પાછા આવ્યા તો મરી ગયેલા.
હવે આનું નામ શું કહેવાય? રૂઢી કહેવાય. એને ધર્મ ના કહેવાય પણ રૂઢી કહેવાય. તો એ જે રૂઢી છે એને જ લોકો ધર્મ સમજી બેસે. ત્યારે શું થાય કે ભાઈ ધર્મ ને સમજવો પડે. ધર્મ શું છે, સંસ્કૃતિ શું છે, રીતિ રિવાજ શું છે, આ બધું જુદું જુદું હોય અને એ બધું જયારે એક થાય, એને જયારે એકબીજાને અનુકૂળ કરવામાં આવે ત્યારે એનું નામ ધર્મની વ્યવસ્થા કહેવાય. કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદગુરુદેવ કી, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.